सोसाइटी तरफ थी यूसुफ भाई जी भाई सोहेल कोली अने कौसारी यंगस्टर तरफ थी तेमज समग्र कौसारी गामनी जनता तरफ थी आप सब सज्जनों शाब्दिक स्वागत करता आनंदनी लागणी अनुभवूं छुं। कार्यक्रमनो प्रारंभ करवा माटे आपणे जई रह्या छीए अल्लाह जल्ल शानहुना मुबारक नाम थी करीशुं એટલે તિલાવતે કુરાને પાક માટે જનાબ કારી ઇલિયાસ ભુલા સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ અત્રે ઉપસ્થિત થાય અને તિલાવતે કુરાને પાક રજૂ કરે જનાબ કારી ઇલિયાસ કારી ઇસ્માઇલ ભુલા સાહેબ સલામ અલયકુમ રહમતુલ્લાહી વ બરકાતુહ أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لا يؤمن
सुंदर अवाज में तिलावते कुराने पाक रजू करीने वातावरण ने खूबज पाक बनावी दीधु। तिलावते कुराने पाक पछी शोक दर्शक प्रस्ताव लईने आवी रह्या छे जनाब सईद भाई मूसा मेहतर साहेब। शोक दर्शक प्रस्ताव रजू करशे जनाब सईद भाई। अस्सलाम वालेकुम। વાર્ષિક આપણું અધિવેશનમાં શોકદર્શક ઠરાવ શોકની લાગણી સાથે ધી યંગ સુન્ની વોરા મુસ્લિમ વેલફેર સોસાયટી
સુરતની આજની 39મી વાર્ષિક સાધારણ સભામાં પૂરા થતા વર્ષ દરમિયાન ઇંતેકાલ કરી ગયેલા સંસ્થાના પેટર્ન વાઇસ પેટર્ન આજીવન સભ્યો દાતાઓ શુભેચ્છકો એવા સમાજના આગેવાન આપણા લોક લાડીલા એવા જનાબ અહમદ મોહમ્મદ પટેલ સાહેબ પિરામણ જનાબ મોહમ્મદ મૌલાના મોહમ્મદ મુસા ગંગા મસ્કતી સાહેબ ઉમરવાડા અબ્દુલ્લા સુલેમાન જાંજી સાહેબ રવિદ્રા મૌલાના અબ્દુલ રહીમ મોહમ્મદ પટેલ સાહેબ રવિદ્રા અક્કલકુવા જનાબ બાબુભાઈ હુસે ભૈયા સાહેબ કોસાડી કેનેડા મૌલાના કારી અયુબ જીવા સાહેબ કોસંબા જનાબ અહમદ ગુલામ બોબાદ સાહેબ કોણ મૌલાના મોહમ્મદ હનીફ સુલેમાન જીભાઈ સાહેબ ચરેઠા મૌલાના મોહમ્મદ ઇદ્રીસ પટેલ સાહેબ વરેઠી જનાબ મોહમ્મદ ઇસ્માઇલ કારા સાહેબ ખોલવડ જનાબ અહમદ સુલેમાન જીનવાલા સાહેબ કોસંબડી અબ્દુલ અઝીઝ મુસા હાથિયા સાહેબ પાનોલી અને સમાજના નામ અનામી મૌલાના લોકો અલ્લાહની રહેમતે પહોંચી ગયા ઇંતેકાલ બદલ આજની આ સભા ગહેરા દુઃખ શોક અને અત્યંત આઘાતની લાગણી અનુભવે છે સંસ્થા તમામ મરહુમોના આત્મજનોને સહમતોમાં પૂરે શરીક છે બલકે ઉપરોક્ત તમામ મરહુમોના ઇંતેકાલ સંસ્થા પોતાના અંગત શોક તરીકે ગણે છે મૂલવે છે વિશેષમાં આપણા ઘણા નજીક રહેબર એવા જનાબ મરહુમ અહમદ પટેલ સાહેબ જેમની શખ્સિયતની તો કદાચ હું નહીં રજૂ કરી શકું એવા ખૂબ જ દિલથી અને અફસોસ વ્યક્ત કરતા જઈ નોંધ લે છે મરહુમની સેવાભાવના અખલાક કોમ અને સમાજ પ્રત્યેની હમદર્દી તેમની તેમજ આપની ખિદમતોને કાયમ માટે યાદ કરવામાં આવશે આપણા સૌ મરહુમોના ઈસાલે સવાબ માટે આપણે દુઆ બી કરીએ અલ્લાહ તાલા ઉપરોક્ત તમામ મરહુમોની મગફિરત ફરમાવે જન્નતુલ ફિરદોસમાં ઉચ્ચ દરજાથી નવાજો મિલ્લત અને બિરાદરને તમામ નિયમો બદલ અતા ફરમાવો તમામ મરહુમોના સર્વે સ્નેહીઓને સબરે જલીલ નવાજો એવી દુઆ અને દુઆની દરખાસ્ત સાથે આજની આ સભા તમામ મરહુમોના પરિવારને સમા સહભાગી બને છે યાદ કરને લગતે હૈ અને એથી આગળ કહું તો કર રહા થા મેં આજ ગમે જહાન કા હિસાબ ઓર આજ તુમ યાદ બે હિસાબ આયે તો એવા આપણી વચ્ચેથી વિદાય લઈ ગયેલા આપણા મરહુમીન આપણા વડીલો અને આપણા હમદર્દો માટે હું કારી ઇસ્માઇલ ભુલા સાહેબને વિનંતી કરીશ કે મરહુમોના મગફિરત માટે દુઆ ફરમાવે છે કે અગર આટલા બધા જ્યારે મોસીનો આપણા ચાલ્યા ગયા છે તો આપણે ત્રણ વખત કુલ્હુ અલ્લાહુ આહદ પડીને એ લોકોને ઈસાલે સભી સવાબ કરી દેવું જોઈએ આપણે દુઆ કરીએ એમના માટે અલ્લાહુમ્મ સલ્લી અલા સૈયદના મૌલાના મોહમ્મદ વઆલા આલે સૈયદના મૌલાના મોહમ્મદ વઆલા આલે વારિક વસલ્લિમ અલ્લાહ તબારક વ તઆલા હમારે મરહુમીન કી મગફિરત ફરમાએ ઉનકે દરજાત કો બુલંદ ફરમાએ ઉનકે હસનાત કો કબૂલ ફરમાએ જો કી જો ભી કુરબાનિયાં ઉન્હોને કૌમ ઓ મિલ્લત કે લિયે ઓર ખિદમત કી હૈ જારિયા કે તૌર પર કબૂલ ફરમાએ اور ہمارے جو لوگ یہاں حیات ہیں ہمارے زندہ ہیں موجود ہیں اللہ تبارک و تعالیٰ ان کو بھی توفیق عطا فرمائے اور احمد بھائی نے جو قربانیاں دی ہیں اللہ تبارک و تعالیٰ سے ہم دعا کرتے ہیں یا اللہ ان کو ان کا بہتر بدلہ عطا فرما جو کچھ بھی صدقہ جاریہ کے کام کیے ہیں یتیموں کے لیے کام کیے ہیں اسکولوں کے لیے مدرسے کے لیے جو بھی کام کیے ہیں یا اللہ تو ان کے لیے صدقہ جاریہ کے طور پر قبول فرما اور ہمیں بھی توفیق عطا فرما اور ایسے دوسرے اہل خیر کو ہمارے اندر وجود عطا فرما اور رسول پاک صلی اللہ علیہ وسلم کے صدقے میں ہماری دعاؤں کو محض اپنے فضل و کرم سے قبول فرما ربنا تقبل منا انک انت السمیع العلیم وتب علینا یا مولانا انک انت التواب الرحیم سبحانک رب العزت عما یصفون وسلام علی المرسلین والحمد للہ رب العالمین صاحب نے વિનંતી કરીશ કે તેઓ અત્રે ઉપસ્થિત થાય અને સંદેશા વાચન રજૂ કરે સભા તથા સંસ્થાની સફળતા માટે દુઆ કરતા નીચે દર્શાવેલ અગ્રણીઓના શુભેચ્છા સંદેશાઓ આપણને મળ્યા છે જનાબ મોહમ્મદ સુલેમાન પીરભાઈ સાહેબ યુકે બારડોલી
જનાબ મોહમ્મદભાઈ સબાર સાહેબ દીવા યુકે, જનાબ ડોક્ટર યાકુબ ગંગાર સાહેબ અમેરિકા કોસંબા, જનાબ ઇબ્રાહિમ હસન વાડીવાલા સાહેબ સુરત અમેરિકા, જનાબ અબ્દુલ અઝીઝ અહમદ સુલેમાન ઉનિયા સાહેબ યુકે નવસારી, જનાબ મોહમ્મદ સુલેમાન મહેતા સાહેબ કેનેડા કોસંબડી, જનાબ સુલેમાન બાબુ મોહમ્મદ પટેલ સાહેબ કેનેડા દીવા, જનાબ મોહમ્મદ સુલેમાન નોળાર સાહેબ યુકે રવિદરા, જનાબ અબ્દુલ અઝીઝ સુલેમાન ભાયાર સાહેબ યુકે નવસારી, જનાબ ઉમર ફારૂક અહમદ ભાયાર સાહેબ યુકે નવસારી, જનાબ અબ્દુલ સલામ ઇસ્માઇલ વલેસવડિયા સાહેબ નવાપુર, જનાબ અબ્દુલ સમદ યાકુબ બાબર સાહેબ કેનેડા રવિદરા, જનાબ અબ્દુલ હઈ પટેલ સાહેબ કેનેડા કફલેટા, જનાબ મોહમ્મદ અલી દરસોડ સાહેબ કેનેડા સંજાલે, જનાબ કાસિમ મોહમ્મદ ઉનિયા સાહેબ બરોડા, જનાબ ફૈઝાન અબ્દુલ રહમાન દાઉજી સાહેબ યુકે વડિયાવ, જનાબ ઇકબાલભાઈ બના સાહેબ તરકેશ્વર કેનેડા, જનાબ યુસુફભાઈ પટેલ સાહેબ ઉમરવાળા કેનેડા, જનાબ સાદિક યુસુફ પટેલ સાહેબ કેનેડા, જનાબ હનીફભાઈ અમલા સાહેબ યુકે, જનાબ યાકુબભાઈ ગંગાર સાહેબ દીવા પેરિસ, જનાબ જનાબ ફૈઝલ અહમદ પટેલ સાહેબ ન્યૂ દિલ્હી વગેરે સાહેબોના શુભેચ્છા સંદેશાઓ મળ્યા છે, જેની અત્યારથી કદરપૂર્વક નોંધ લઈએ છીએ અને શુભેચ્છાઓ પાઠવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. જઝાકમુલ્લાહ ખૈર. સલામ અલેકુમ. મૌલાના ગુલામ મોહમ્મદ વસ્તાનવી સાહેબનો પણ એક શુભેચ્છા સંદેશ આપણને પ્રાપ્ત થયો છે. એમણે અધિવેશનની સફળતા માટે દુઆ ગુજારી છે અને મુસ્લિમ સમાજ શિક્ષણ ક્ષેત્રે પુરુષાર્થ કરીને આગળ વધે એવો સંદેશ એમને એમના દ્વારા આપણને પ્રાપ્ત થયો છે. જઝાકલ્લા. હવે આપણે આપણી સભામાં અને આપણા અધિવેશનમાં ઉપસ્થિત રહેલા મહેમાનોને આવકારવાના છે. એથી કહું કે વ ખુદ હી નાપ લેતે હૈ બુલંદી આસમાનો કી, વ ખુદ હી નાપ લેતે હૈ બુલંદી આસમાનો કી, પરિંદો કો કહાં દી જાતી હૈ તાલીમ ઉડાનો કી, યહી વો બેખોફ શાહી હૈ ખુલી ફિઝાઓ કે, યહી વો બેખોફ શાહી હૈ ખુલી ફિઝાઓ કે, મોહતાજ નહીં હસ્તિયાં જિનકી હમારે અલ્ફાઝો કી. તો સ્વાગત પ્રવચન માટે હું જનાબ યુસુફ યાકુબ જીભાઈ સાહેબ કોસાડીને વિનંતી કરીશ, તેઓ અહીં ઉપસ્થિત થાય અને મહેમાનોનું સ્વાગત કરે. મોહતરમ સદર સાહેબ, માનવતા મહેમાનો અને ઉપસ્થિત સજ્જનો તેમજ કોસારી ગામવાસીઓ, સૌ પ્રથમ હું અલ્લાહ પાકનો શુક્ર અદા કરું છું કે અલ્લાહ પાકે આપણને સહુને સમાજના ઉત્થાન માટેના નેક કામમાં ભેગા થવાની તોફીક અતા ફરમાવી. અલ્લાહ પાક આપણા સૌના એકત્રિત થવાને કબૂલ ફરમાવે. માનનીય સાહેબો, આપ સૌને સમગ્ર કોસાડી ગામની જનતા વતી આવકારતા અનહદ આનંદની લાગણી અનુભવું છું અને દિલની ગહેરાઈઓથી આપ સૌનું શાબ્દિક સ્વાગત કરું છું અને આ દુઆ કરું છું કે અલ્લાહ પાક આપણા એકત્રિત થવા અને ખેરો બરકતનો ઝરિયો બનાવે. આમીન. આજે અમારા ગામ કોસારી માટે તેમજ આસપાસની જનતા માટે ખૂબ જ ખુશીનો અવસર છે. આપણા સૌની માયના સંસ્થા ધી યંગ સુરતી સુન્ની વહોરા મુસ્લિમ વેલફેર સોસાયટીનો 39મો વાર્ષિક અધિવેશન અમારા કોસારી ગામ ખાતે યોજાઈ રહ્યું છે, જે આજનું આ યાદગાર અને ઐતિહાસિક મિલન પાછળ અલ્લાહ પાકની જરૂરથી નેક હિકમત અને મસલિયત છુપાઈ રહેશે એવું મારું માનવું છે. સંસ્થાના કાર્યકરોએ અમારા આમંત્રણને સ્વીકાર્યું, અમારા ગામ પર પસંદગી ઉતારીને અમારી ઇજ્જતમાં વધારો કર્યો. એ બદલ હું સંસ્થાના તમામ કાર્યકરોને દિલથી શુક્રિયા અદા કરું છું. દેશ વિદેશથી પધારેલા આપણા મોગેરા મહેમાનોને પણ આભાર વ્યક્ત કરું છું. આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં અત્રે ઉપસ્થિત રહ્યા, અમારા આમંત્રણને માન આપ્યું એ બદલ હું આપ સૌનું અંતરની ઉર્મિઓથી અભિવાદન કરું છું. અમારા આયોજનમાં આપની આગતા સ્વાગતમાં કોઈ કમી રહી જાય અને આપને કોઈ તકલીફ પડે એ બદલ હું પહેલેથી જ દિલગીરી વ્યક્ત કરું છું અને ફરીથી આપ સૌના આગમનને દિલથી બિરદાવું છું અને દુઆ કરું છું કે અલ્લાહ પાક આપણા સૌને સમાજની ખિદમત માટેનો મોકો અટા ફરમાવે તેમજ આપણી નાની મોટી ખિદમતોને
अल्लाह पाक कबूल फरमावे आमीन अस्सलामु अलैकुम जज़ाकुमुल्लाह अल्लाह हाफिज़ ना छे एमने हूँ विनंती करीस के तेओ संक्षिप्त में परिस्थिति ने ध्यान में राखी ने पोतानु काव्य सर्जन रजू करे जय वरकातो बिराजेला जे सभासदो बिराजेला जे मेहमानो समय सुंदर सभानो छे फरी मळशुं खबर कोने समय शुं आववानो छे अखलाके नबी पर जो चाली नहीं सके अखलाके नबी पर जो चाली नहीं सके एवा दिलो मां रहम आवी नहीं सके दुश्मनी वैर ने त्यागी नहीं सके एवा दिलो मां रहम आवी नहीं सके उन्वान छे संदेश बहनों माटे एक संदेश रजू करूं छो शॉर्ट में शर्म पण शर्माई छे आजे शर्म पण शर्माई छे आजे तारा संस्कार पर शर्म पण शर्माई छे आजे रहमत पण रूठी गई आज ना संसार पर शर्म पण शर्माई छे आजे तारू अही बाजारो मां आंगमन थई जाय छे तारू अही बाजारो मां आगमन થઈ જાય છે શૈતાનો ત્યાં હોય છે બેઠા તારાએ સત્કાર પર શર્મ પણ શરમાઈ છે આજે તારા સંસ્કાર પર જિંદગી ફેલાય છે કાબૂ ક્યાં રહેવાનો પછી काबू क्या रहवान पछी जज्बातो ना तार पर शर्म पण शर्माई छे आजे तारा संस्कार पर तू हती हवानी बेटी बनते तू जो आसिया तू हती हवानी बेटी बनते सारा हाजरा बनते बसरी राबिया दुनिया ताहिर कर कुर्बा होते एना किरदार पर शर्म पण शर्माई छे आज तारा संस्कार पर रहमत पण रूठी गई आज ना संसार पर वमत तौफीकी इल्ला बिल्ला माशाल्लाह माशाल्लाह रजू करवा माटे आवी रह्या छे जनाब कासिम इस्माइल जीभाई साहेब ने विनंती के तेओ अत्रे उपस्थित थाय अने कोसारीनो चितार रजू करे अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यदिल अंबिया वल मुरसलीन वअला आलिही वअस्हाबिही अजमईन अम्मा बाद दयंग श्रुति सुन्नी वोहरा मुस्लिम वेलफेयर सोसायटी ना आजना 39मा वार्षिक अधिवेशन मा अत्रे उपस्थित सोसायटी ना अने आजना समारंभ ना पर प्रमुख एवा जनाब मुसाभाई पटेल साहेब सोसायटी ना जनरल सेक्रेटरी जनाब फैजलभाई बाबा साहेब उपस्थित सोसायटी ना होद्देदारों कारोबारी सभ्यों
વોરા સમાજના અનેક ગામોથી અહીં પધારેલ સમાજના મુરબ્બીઓ, સોશિયલ મીડિયા થકી આપણી સાથે જોડાયેલા દેશ વિદેશના ભાઈઓ તેમજ બહેનો, મંચ પર બિરાજમાન આમંત્રિત મહેમાનો અને મારા વહાલા ગામવાસીઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. આજનો આ દિવસ કોસાડી ગામ માટે એમ કહી શકાય કે દેર આયે દુરુસ્ત આયે. સોસાયટીના ઇતિહાસમાં પહેલીવાર સોસાયટીનું વાર્ષિક અધિવેશન કોસાડી મુકામે યોજાઈ રહ્યું છે ત્યારે કોસાડી ગામ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આહલં વસાહલં વમરહબા, ખુશ આમદી. આમ તો અમારું આ ગામ કોસાડી ગામ તારુફનું મોહતાજ નથી, પરંતુ સોસાયટીની પ્રણાલી મુજબ આવો હું આપ સૌને મારા ગામનો પરિચય કરાવું. ક્યા બતાવું તુમ્હે ક્યા ખૂબ વતન હૈ મેરા, ક્યા બતાવું તુમ્હે ક્યા ખૂબ વતન હૈ મેરા, જાન સે ભી મુજે મહેબૂબ વતન હૈ મેરા. નામ લેતા હું તો ચહેરે પે ચમક આતી હૈ, નામ લેતા હું તો ચહેરે પે ચમક આતી હૈ, ઇસકે હર ફૂલ સે ઉલ્ફત કી મહેક આતી હૈ. દિલ કો જો રોશની દેતા હૈ વો મહેતાબ હૈ યે, દિલ કો જો રોશની દેતા હૈ વો મહેતાબ હૈ યે. ઇબ્રાહિમ, અયુબ, યુસુફ, યાસીન ઓર વસ્તાનવી કા હસી ખાબ હૈ યે. સુરત જિલ્લાનું મંગરોળ તાલુકાનું કોસાડી ગામ ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ સર્પાકારે વહેતી કિમ નદીના કિનારે આવેલું ગામ છે. 99% વોહરાવાની વસ્તી ધરાવતું આ ગામ આજુબાજુના ગામોમાં એક મોટા ગામની ગણતરીમાં આવે છે. કોસાડી ગામનો ઇતિહાસ અમારા વડીલો અમારા પૂર્વજો મારફત જાણવા મળેલ માહિતી મુજબ આ ગામ 800 થી 900 વર્ષ જૂનું ગામ છે અને તેમાંય 400 વર્ષની તહકીક તો આ જનરેશનમાં પણ મોજૂદ છે. કહેવામાં આવે છે કે ભરૂચ જિલ્લાનું વાલિયા તાલુકાનું ડોડગામ ભિલોડ નામનું ગામ છે. વાલિયા તાલુકાના ડોડગામ ભિલોડથી અમારા પૂર્વજો હિજરત કરીને અહીં આવેલા. અમારા વડીલો મારફત જાણવા મળેલ માહિતી મુજબ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડોડગામ ભિલોડમાં કોઈ જમાનામાં પટેલોની વસ્તી હતી, જ્યાં એક કબીલાના 5 ભાઈઓ એક સાથે ઈમાન કબૂલ કરેલું, ઈમાન લઈ આવ્યા હતા. એક બુઝુર્ગના હાથે ઈમાન લાવેલા અને તેના લઈને તેમને ત્યાંથી હિજરત કરવાની ફરજ પડેલી અને ત્યાંથી હિજરત કરીને એક સલામત જગ્યાની શોધમાં ફરતા ફરતા અહીં આવી પહોંચેલા અને કિમ નદીના ઘડિયામણા કિનારે અર્તગુલ ગાઝીની જેમ એ નિયતથી અહીં આવીને વસવાટ કરેલો કે આ મુબારક જગ્યા પર અમારી નસલો પરવાન ચડશે. અને અલ્હમ્દુલિલ્લાહ અમારા પૂર્વજોની તુરંડી સિંહ આભાડી છે કે આજે 900 વર્ષ પછી અમારું આ ગામ આબાદ છે. ત્યાંથી જે 5 ભાઈઓ હિજરત કરીને આવેલા એમાંથી 2 ભાઈઓ નજીકના લુહારા ગામે અને 3 ભાઈઓએ કોસાડીમાં વસવાટ કરેલો અને 5 ભાઈના લીધે એમની ઓલાદ અને અમર 5 ભાયા તરીકે ઓળખાયા. અને ત્યારબાદ જેમ જેમ વસ્તી વધતી ગઈ, લોકો પોતાના કામધંધા, હુનર, સારી ખરાબ સિફાતોને લઈ અલગ અલગ નામોથી ઓળખાવા લાગ્યા, જેમાં જીભાઈ, બુલા, બાણા, 5 ભાયા, રંડેરા, કાળા, માંજરા, હસભાઈ, જાડા, પોલીસ, પટેલ, ભીખુ, રાજા, બાબર, કોટર, બેમાટ, ગોઢી, અભી, લીંબાળા, ટાળવાલા, મમુન, મોગડેલ, મમજી, કોલી, મલ્લા, કડવા, કોસાડિયા, સાલે, દિવાંગડી, આ તમામ અટકધારીઓ કોસાડી ગામના અસલ વતનીઓ છે. કોસાડી ગામને એક મરકજી હેસિયત પણ હાસિલ છે, કારણ કે કોસાડીની અતરાફમાં આવેલા ચણેટા, વસ્તાન, ગરકાજ, સા, સિલોડી, ગરકાજ, આમંદરા જેવા ગામો કોસાડીથી હિજરત કરીને ગયેલા લોકો થકી આબાદ થયા છે અને એટલે જ કોસાડીને ઉમ્મુલ કુરા કહેવામાં આવે છે. કોસાડીની ખુશહાલીનું મુખ્ય કારણ વકાના અબુહુમા સાલિહાની મિસાલ અમારા બાપદાદાઓની દિનદારી છે. આ ગામને પહેલેથી જ દીન અને દિનદાર લોકો સાથે લગાવ છે અને એ જ કારણે અલ્લાહવાળાઓની આમદ આ ગામ પર વખતો વખત થતી જ રહે છે. આલમે ઇસ્લામના ટોચના આલિમો, બુઝુર્ગો, અકાબીરો, જેમાં મુફ્તી આઝમ, મુફ્તી હિન્દ હઝરત મુફ્તી કિફાયતુલ્લાહ સાહેબ રહમતુલ્લાહ અલૈહી, હઝરત શેખુલ ઇસ્લામ મૌલાના હુસૈન અહમદ મદની રહમતુલ્લાહ અલૈહી, ફિદાએ મિલ્લત હઝરત મૌલાના અરશદ મદની અસદ મદની રહમતુલ્લાહ અલૈહી,
मौलाना अबुल साहब शाहजहांपुरी, मौलाना कासिम साहब शाहजहांपुरी, हजरत मुफ्ती मेहदी हसन साहब शाहजहांपुरी, हजरत मुंशी अल्लाह दत्ता साहब रहमतुल्लाह अलैह, हजरत मौलाना गुलाम हबीब साहब नक्शबंदी, मौलाना उबैदुल्लाह साहब बिलियावी रहमतुल्लाह अलैह, हजरत मौलाना सिद्दीक अहमद साहब बानवी रहमतुल्लाह अलैह, मौलाना मोहम्मद सईद साहब रांदेड़ी, मौलाना अहमद अशरफ साहब रांदेड़ी, मौलाना कासिम शेरे पंजाब, मौलाना अब्दुल जब्बार साहब आजमी जेवा अनेक अकाबीर उलमाना कदम अल्हम्दुलिल्लाह कौसाड़ी नी सरजमीन पर पड़िया छे। अने अकाबीरों नी सोहबत अने बरकती कौसाड़ी मां सैकड़ों आलिमों ने हाफिजों पैदा थया। अने अल्हम्दुलिल्लाह ए वात फकर नी साथे कही सकूं छूं के आ गाम नु शायद ज कोई घर एवुं हशे के जेमां कोई हाफिज के आलिम न होय। ये भी किसी के करम का सदका है, ये भी किसी के करम का सदका है, ये कदम उठते नहीं उठाए जाते हैं। हजरत मौलाना हुसैन अहमद मदनी रहमतुल्लाह अलैह की आ गाम ने दिली लगाव हटो। अने मजानी वात तो ये छे के हजरत मदनी रहमतुल्लाह अलैह ने पण आ गाम थी लगाव हटो। हजरत अहीं घणी वार तशरीफ लाव्या, एमनी दुआओ अने रूहानियत नी बरकत नो अहसास कोसाड़ी गाम वासीओ अनुभवी रह्या छे, आजे पण महसूस करी रह्या छे। अहीं सूफी अब्दुल गफूर साहब बंगाली, मौलाना मोहम्मद यासीन साहब मुरादाबादी, मौलाना कारी रसीद अहमद बुजुर्ग, हजरत मौलाना इस्माइल बदात साहब, हजरत मौलाना अली हसन साहब रहमतुल्लाह अलैह जेवा अनेक बामल आलिमोए वर्षों सुधी कोसाड़ी में खिदमत आपी छे। कोसाड़ी नी तारीख में जिहाद पर शामिल छे। बोडान ना पीर साहब नी आगेवानी में थयेल जिहाद में इस्लामी लश्कर अने अंग्रेजों वच्चे थयेल मुठभेड़ कहेवामां आवे छे के आज कोसाड़ी गाम में थई हती। अने एटले जिहाद ना कारणे कोसाड़ी गामवासीओ ने आजे पण हिम्मतवान हौसलामंद जफाकस अने जंगजू समझवामां आवे छे। कोसाड़ी गामना व्यवसाय खेरू देवा बोहराओ खूब साहसिक पण छे। दक्षिण आफ्रिका, अमेरिका, कैनेडा, इंग्लैंड, फ्रांस, जाम्बिया, मलावी, सऊदी अरब अने दुबई जेवा अनेक देशों में अहींना लोको आबाद छे। अने एमाय खास करीने कोसाड़ीना विकास में सौथी मोटो फाड़ो साउथ आफ्रिका में वसता अमारा वतन प्रेमी नवयुवानोनो छे। लगभग 400 થી 450 જેટલા નવયુવાનો સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા છે, જેમાંથી ઘરાની ઘરના અલ્હમ્દુલિલ્લાહ મોટા બિઝનેસમેનોમાં અને માલે તુજાર દાનવીર લોકોમાં થાય છે। વર્ષો પહેલા કોસાડીથી સાઉથ આફ્રિકા જઈ સ્થાયી થયેલા TFS અને ક્વીટી પોતાની આગવી ઓરફ ઊભી કરનાર સાઉથ આફ્રિકાના મોટા બિઝનેસમેનોમાં જેની ગણના થાય છે ટોપ 10માં એવા મહેમૂદ સુલેમાન જીભાઈ પણ આજ કોસાડી ગામના વતની છે। દિયંગ સુરતી સુન્ની વોહરા મુસ્લિમ વેલફેર સોસાયટીના કોસાડી ગામના પ્રથમ કારોબારી સભ્ય બનવાનું સન્માન કાસિમભાઈ જીભાઈના ફારે જાય છે। અને હાલ ગામના સોહેલભાઈ કોલી સોસાયટીના કારોબારી સભ્ય પદે કાર્યરત છે। આ ગામને પ્રગતિના પંથે દોડાવવામાં ખાસ કરી હાજી ઇબ્રાહીમ તારવાલા, અયુબ ઇસ્માઇલ પટેલ, હાજી યુસુફ મમોન, યાસીનભાઈ ભીખો અને મૌલાના ગુલામ મોહમ્મદ વસ્તાનવી સાહેબ સહિતના અનેક નામી અનામી લોકોની મહેનત, કોશિશ અને કુરબાનીઓ સામેલ છે। હાજી ઇબ્રાહીમ તારવાલા કે જેઓએ સસ્તાના જમાનામાં વિસાર મસ્જિદ અને મદ્રેસાનું બાંધકામ કરાવેલ, જે આજે પણ અલ્હમ્દુલિલ્લાહ ગામની શોભામાં વધારો કરી રહ્યું છે। હિંમત, સુજાત અને બહાદુરી આ ગામની આગવી ઓળખ છે અને એનો બહેતરીન નમૂનો ગામ માટે શહીદે વહોરનાર અયુબ ઇસ્માઇલ પટેલનો છે કે જેમની કુરબાનીથી કબીલાઈ સરદારોના ચુંગાલમાંથી ગામને આઝાદી મળી। સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગની ઉમદા મિસાલ એટલે મરહુમ હાજી યુસુફ મમૂન સાહેબ। પૂરી જિંદગી જેમણે સાદગીપૂર્વક ગુજારી પરંતુ જરૂરતમંદો પાછળ ખર્ચ કરવામાં હંમેશા અગ્રેસર રહેનાર હાજી યુસુફ મમૂનની સખાવટનો ખ્યાલ એનાથી આવી જશે કે ગામની મોટાભાગની ટ્રસ્ટની મિલકતો જે જમીન પર ઊભી છે એમાં મોટાભાગની હાજી યુસુફ મમૂન સાહેબે વકફ કરેલી જમીનો છે। એમાં 42 નગર હોય, 42 નગરની મસ્જિદ હોય, હોસ્પિટલ હોય, નવી કોસાડીનું કબ્રસ્તાન હોય, વોટરવર્કસની જગ્યા હોય કે પછી ઈદગાહ હોય। કહેવાય છે કે ઉપરવાળો દોલત તો ઘરાને આપે છે પરંતુ અલ્લાહના નામ પર જરૂરતમંદો પર એ માલને ખર્ચવાની તાકાત અમુક લોકોને જ આપે છે। અને એમાંના એક એવા મૂળ કોસાડીના અને હાલ લેનેસિયા સાઉથ આફ્રિકા સ્થાયી થયેલ યાસીનભાઈ ભીખુ છે। ગામની દરેક જરૂરત અને ગામના દરેક પ્રોજેક્ટમાં એમનો મોટો હિસ્સો હોય છે। મસ્જિદ મદ્રેસાઓની સાથે સાથે આપણે આજે કેમ્પસમાં બેઠા છીએ એ મૌલાના હુસૈન અહેમદ મદની સ્કૂલના નિભાવ ખર્ચમાં એમનું મોટું યોગદાન હોય છે। ગામના જરૂરતમંદો માટે 100% મેડિકલ સહાય પણ અલ્હમ્દુલિલ્લાહ યાસીનભાઈ તરફથી આપવામાં આવે છે। મોસાલી ખાતે શરૂ થયેલ ફારૂકભાઈ ભીખુ મેમોરિયલ મેડિકલ રાહત ફાર્મસી નાત જાતના ભેદભાવ વગર સર્વ ધર્મના લોકો માટે શરૂ કરવામાં આવેલ છે, જ્યાં નહીં નફો નહીં નુકસાનના ધોરણે દવાઓ ઉપલબ્ધ છે અને ગરીબ જરૂરતમંદો માટે ઝકાત ફંડ પણ ઊભું કરવામાં આવેલ છે। અલ્હમ્દુલિલ્લાહ સમાજનો મોટો વર્ગ એનો ફાયદો ઉઠાવી રહ્યો છે, જે પણ યાસીનભાઈ ભીખુને આભારી છે। આપને જણાવી દઉં કે વસ્તાનવીના હુલામરા નામે ઓળખાતા
हजरत मौलाना गुलाम मोहम्मद वस्तानवी साहब आज कोसारी गाम न वतनी छे। आलमी शोहरत याफ्ता मकबूल तरीन शख्सियत हजरत मौलाना गुलाम मोहम्मद वस्तानवी साहब नो तारुफ करावो मारा बस नी वात नथी। बस फकर एटलू ज कहीश के अमने फखर छे, अमने गर्व छे, अमने प्राइड छे के हजरत मौलाना गुलाम मोहम्मद वस्तानवी साहब अमारा ज आ कोसारी गाम ना वतनी छे। अने वतन नी मोहब्बत अने गाम नो ऋण अदा करता हजरत मौलाना ए कोसारी ने सेंटर बनावी। कोसारी में ज्यां आपणे बैठा छे ए एजुकेशन कैंपस उभू करी बालवारी थी लई बाल साइंस सुधी तेनी साथे जीएम वस्तानवी इंग्लिश मीडियम स्कूल अने हवे आईटीआई शुरू करी गाम नी मोटी दुनियावी जरूरियात ने पूरी करी छे। आ कैंपस जे जमीन में उभू छे ते विशाल कीमती 16 वींगा जमीन एने करेल तैयार आ गामना एक टोचना आलिम के जो हाल इंग्लैंड में ईसाई थया छे एवा हजरत मौलाना इस्माइल मोहम्मद ममून तरफथी वकफ करवामां आवी छे जे सारा बाळकों ने कौम माटे आशीर्वाद रूप समान छे अने हजरत मौलाना माटे बेहतरीन सदके जारिया छे। गाममां मौलाना हुसैन अहमद मदनी रहमतुल्लाह अलैह माध्यमिक अने उच्चतर माध्यमिक शाळा उपरांत सरकारी प्राथमिक शाळा 5 मस्जिदो 4 मकतब हिप्स क्लास अने छोकरीओ माटे मदरसे बनातुस्सा लियात सेवारत छे। हिप्स क्लास के जेनु संचालन मौलाना इस्माइल कासम ममून करी रह्या छे अने मदरसा अमीना लिल बनात बनातुस्सा लियात कोसारी नु संचालन साउथ आफ्रिका मां वसता मौलाना याकूब हसन जी बाला करी रह्या छे। आरोग्य लक्षी कोसारी मेडिकल ट्रस्ट संचालित डिस्पेंसरी अने वेटरनिटी होम दर्दियों माटे अत्यंत सहायरूप बनी रहे छे। आम अमारू गाम खरेखर दुनियावी अने रूहानी रोशनी थी जगमगी रहेलू गाम छे। आजना अधिवेशन थी प्रेरणा मेळवी अमारू गाम पर सार्वजनिक अने सामाजिक क्षेत्रे वधु सक्रिय बने अने आ अधिवेशन अमारा गाम माटे संस्था माटे अने समाज माटे रहमत अने बरकतनो जरियो बने। अल्लाह हम सबका हामी और नासिर हो एवी दुआओ साथे फरी एक बार खूब खूब आभार। जजाकल्लाह। अस्सलामु अलैकुम। जय हिंद। जय गुजरात। जय कोसाड़ी। કે કમનસીબી છે આપણી કે કોરોના અને બીજા બધા કારણોને લઈ એ ચહેરાઓ છે કે જેને આપણે વર્ષોથી જોઈએ છે। ક્યાં લિખું તેરી તારીફે સુરત મે સરજમી, પરદેશથી આવેલા મે ક્યાં લિખું તેરી તારીફે સુરત મે એ સરજમી, અલ્ફાઝ કમ પડ ગયે તેરી તારા તારું સુનકર કારણે સસ્તાના હોદ્દેદારો જ છે વધુ પડતા એ આપણી એક કમનસીબી પણ હું ગણું છું। આજની સભામાં ઉપસ્થિત સૌ પ્રથમ મિડલમાં બેઠેલા સંસ્થાના પ્રમુખ શ્રી મુસાભાઈ પટેલ સાહેબ, જેઓ સંસ્થાના હાલના ચાલુ પ્રમુખ છે, જેઓ સરૈયા ગામના વતની છે, એમનું ફૂલથી સ્વાગત કરવા માટે યુસુફભાઈ જીભાઈ, બાહુ સોહેલભાઈ, કાસિમભાઈ અને મકસૂદભાઈને આપણે વિનંતી કરીએ કે એઓ આવે, સંયુક્ત રીતે મહેમાનોનું ફૂલથી સ્વાગત કરશે। સુલેમાનભાઈ બલેસરિયા, જેઓ નવાપુરના વતની છે અને આપણી સંસ્થાના ટ્રેઝરર તરીકે હોદ્દો ભોગવે છે, એમની બાજુમાં મુરબ્બીશ્રી ઉસ્માનભાઈ સાહેબ, જેઓ આ સંસ્થાના સ્થાપના કાળથી કાર્યકર તરીકે સેવા આપી છે, માજી પ્રમુખ છે, નાદુરસ્ત સભ્ય હોવા છતાં આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે। ત્યારબાદ સ્થાયી થયા છે અને ત્યારબાદ હાલ એઓ બોમ્બેમાં રહે છે અને આપણી સંસ્થાને વખતો વખત ઉપયોગી થતા રહે છે। સુલ્લુભાઈ જીભાઈ, ઇસ્માઇલભાઈ ગઢિયા અને હસ્તે, ત્યારબાદ એમની બાજુમાં યુસુફભાઈ રાજકીય કાર્યકર પણ છે અને અમારા સૌના વડીલ પણ છે। અમ્મતભાઈ ઉનિયા સાહેબ, સંસ્થાના માજી પ્રમુખ, યંગ વોરા વેલફેર સોસાયટીના રહેબર અને ક્રાઇ, એમની બાજુમાં છે ઇસ્માઇલભાઈ પટેલ સાહેબ, જેઓ સંસ્થાના હોદ્દેદાર છે, વેસમા ગામના વતની છે।
એમની બાજુમાં સબ્બીરભાઈ પટેલ અંકલેશ્વર આપણી સંસ્થામાં હોદ્દેદાર તરીકે સેવા આપે છે. એમની બાજુમાં ગોરાભાઈ ભાણા જેઓ પણ સ્ટેજ ઉપર આવે એમની સારી ખાતે સ્થાયી થયા છે. એમની બાજુમાં છે સાજીદભાઈ અને ઇમરાન કોટવાલ સાહેબ કુસંબાથી પધાર્યા છે, એમનું પણ ફૂલથી સ્વાગત કરવામાં આવશે. પાટલી હરોળમાં આર્કિટેક્ટની સાથે સઈદભાઈ મહેતર અને એમની બાજુમાં છે તર્ગેશ્વરના વતની અને સંસ્થાના સક્રિય કાર્યકર હોદ્દેદાર એવા શ્રી ઇમરાનભાઈ બના સાહેબ. હવે આપણી વચ્ચે ગોળાભાઈ ભાણા જેઓ પણ પરદેશથી પધારેલા છે એમનું પણ ફૂલથી સ્વાગત કરવામાં આવશે. યુસુફભાઈને હું વિનંતી કરીશ. હવે આ પરિચય વિધિ ખૂબ પણ બોલાઈ જાય અને કોઈના પાસે વધારે પણ બોલાઈ જાય તો કદાચ આવી મારી ભૂલ થઈ હોય તો હું આ તકે મહેમાનો પાસે માફીની આશા રાખું છું અને આ કાર્યક્રમને આગળ વધારવા માટે હું એન્કરની સાથે બીજા એક એન્કર શાલેભાઈ બી એમના સપોર્ટમાં છે. તો આ તકે ઈસુ જનાબ ઇકબાલભાઈ સુલેમાન ગોરી સાહેબે ખૂબ સરસ રીતે મહેમાનોની પરિચય વિધિ અને કરશે યુસુફભાઈ જીભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. 39મી વાર્ષિક સાદર સભામાં ઉપસ્થિત માનનીય પ્રમુખ સાહેબ, હોદ્દેદારો, ટ્રસ્ટી મંડળના સભ્યો, ઉપસ્થિત મહાનુભાવો, સંસ્થાના પેટ્રન, વાઇસ પેટ્રન, લાઈફ મેમ્બર તથા દેશ વિદેશથી પધારેલા મહેમાનો, અલ્લાહ તાલાના કરમથી અને આપ સૌ તથા બિરાડોના સાથ સહકારથી સંસ્થા 40મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. આ પ્રસંગે પૂરા થતા વર્ષ 2019-20ના અંદાજપત્રો તેમજ વર્ષ દરમિયાનની પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરતા આનંદની લાગણી અનુભવું છું. આપણે સૌ જાણીએ છીએ કે વીતી ગયેલા વર્ષ સમગ્ર વિશ્વ, સમગ્ર રાષ્ટ્ર અને આપણા સમગ્ર સમાજ માટે ખૂબ જ દુઃખદાયક હતું. COVID-19ની મહામારીના કારણે આપણી સંસ્થાએ પણ ખૂબ મોટું નુકસાન ઉઠાવ્યું છે. આ પરિસ્થિતિમાં આપણે સૌએ સમાજના તેમજ આપણી સંસ્થાના ખૂબ ઉમદા ઇન્સાનો અને શુભચિંતકો ગુમાવ્યા છે. વિશેષ જ આપણા સૌના રાબર અને સમાજના સાચા ખેરકવા મોસીનો મદદગાર અને આધાર સ્તંભ સમાન વડીલ જનાબ મરહુમ અહેમદભાઈ પટેલ સાહેબને પણ આપણે સૌએ ગુમાવ્યા છે. તે બદલ હું આજની આપણી વાર્ષિક સાધારણ સભામાં સખેદ નોંધ લઉં છું. વીતી ગયેલી કપરી પરિસ્થિતિમાં પણ સંસ્થાના તમામ સદસ્યોએ સંસ્થાની પરખે રહી કિંમતી સૂચનો કર્યા અને સંસ્થાના હિતમાં સહભાગી બન્યા તે માટે હું આપ સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું. વર્ષ દરમિયાન વ્યવસ્થાપક સમિતિની સભાઓ નિયમિત સુરત કાર્યાલય ખાતે તેમજ એમી ગંગા મેમોરિયલ વોહરા કોમ્યુનિટી સેન્ટર મુંબઈ ખાતે તેમજ વ્યવસ્થાપક સમિતિએ નક્કી કરેલ અન્ય સ્થળોએ યોજવામાં આવી, જેમાં વ્યવસ્થાપક સમિતિના તમામ સભ્યો તથા ટ્રસ્ટી મંડળના સભ્યો, વહીવટી સમિતિના સભ્યો તેમજ દેશ વિદેશથી પધારેલા મહેમાનો સ્વખર્ચે ઉપસ્થિત રહી કિંમતી સૂચનો અને યથાયોગ્ય માર્ગદર્શન આપતા આવેલ છે અને સંસ્થા તેમજ સમાજના હિત માટે દીર્ઘદ્રષ્ટિપૂર્વકના નિર્ણયો લીધા છે. તે બદલ વ્યક્તિગત રીતે પણ જે સંસ્થા અને સમાજ માટે કરીરૂપ બની ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. બુલેટિનના માધ્યમથી સમાજ સાથેના આપણા સંપર્ક જીવિત બન્યા છે. બુલેટિન આપણા માટે અરીસા સમાન છે જે પારદર્શિતા સ્પષ્ટ કરે છે. COVID-19ની પરિસ્થિતિના કારણે છેલ્લા 8-9 મહિનાથી આપણે બુલેટિન પ્રકાશિત કરી શક્યા નથી, જેનો રંજ છે, પરંતુ ઇન્શાલ્લાહ ચાલુ માસથી નિયમિત પ્રકાશિત થશે. આ પ્રસંગે વોરા વેલફેર બુલેટિનના માનદ મંત્રી, સહમંત્રી, સંપાદક મંડળના તેમજ સંસ્થાના કર્મચારીઓએ ખંત ઉત્સાહથી
सुंदर कामगिरी बजावी छे ते बदल साचा दिल थी हूँ समग्र टीम नो आभार व्यक्त करू छु। पाछली साधारण सभा में जोई गया ते मुजब आप सौना सहयोग थी आपरे एमी गंगाट मेमोरियल कम्युनिटी सेंटर ने 12 रूमों नवीनीकरण द्वारा अद्यतन बनावी सक्या अने बीजा 5 रूमों रिनोवेशन करवानुं काम हाथ उपर लीधुं छे पर वेडर शेड नी जरूरियात पूर्ण करी सक्या। संस्थानो प्रोजेक्ट हजियाणी आयशाबेन कासम बलेसरिया मेमोरियल कल्चर सेंटर खाते सगवड़ भर्युं परिसर तैयार करी सक्या। साथे ज एमी गंगाट मेमोरियल वोहरा कम्युनिटी सेंटर मुंबई અને હજારી આયશાબેન કાસિમ બલેસરિયા મેમોરિયલ કલ્ચર સેન્ટર વર્ષોવે ગોઠબંધ સમાજના કેટલાક બિરાદરો કોમ્યુનિટી સેન્ટરના લાભથી વંચિત પર રહ્યા હશે એનો હું સ્વીકાર કરું છું, પરંતુ સંસ્થાની મર્યાદા છે અને સમાજ વિસ્તાર છે અને વર્ષોવે ગોઠબંધ ખાતે સમાજના કેટલાક બિરાદરોએ કલ્ચર સેન્ટરનો લાભ લીધો છે જેની સંખ્યા આશરે 7,250 જેટલો થાય છે। એમી ગંગાટ મેમોરિયલ વોહરા કોમ્યુનિટી સેન્ટર મુંબઈ નવીનીકરણ તથા હજિયાની આયશાબેન કાસમ બલેસરિયા મેમોરિયલ કલ્ચર સેન્ટર વર્ષોવે ગોઠબંધના નિર્માણના કાર્ય સુધી સંસ્થાના વ્યવસ્થાપક સમિતિને સભ્યો સમાજના સખી દાતા તથા સંસ્થાના હમદર્દો તરફથી સંસ્થાને આજ દિન સુધી બિનવ્યાજુ લોન પેટે ₹33,20,548 જેટલી રકમ મળી હતી, જે બિનવ્યાજુ લોનની રકમ પરત કરવાની થાય છે, જે પૈકી હાલ સંસ્થાએ ₹2,05,99,948 ચૂકવણું કરેલ છે। હજુ સંસ્થાએ બિનવ્યાજુ લોન પેટે ₹1,27,20,600 જેટલી માત્ર રકમનું ચૂકવણું કરવાનું બાકી થાય છે। વર્ષ 2019-20 દરમિયાન ₹23,50,000નું ચૂકવણું કરવામાં આવેલ છે જેની હું નોંધ લઉં છું। જે કર જલ્દીથી પૂર્ણ થાય એવી અલ્લાહ પાકની દુઆ અને દુઆની દરખાસ્ત છે, તેમ છતાં સંસ્થાને માટે મોટી કર્જની રકમ છે તેમજ હજિયાણી આયશાબેન કાસમ બલેસરિયા મેમોરિયલ કલ્ચર સેન્ટર વર્ષોવે ગોઠબંધર પ્રોજેક્ટ માટે પણ આગામી વર્ષોમાં વખતો વખત ડેવલપ કરવા માટે પણ મોટી રકમની જરૂરિયાત ઊભી થવાની છે, જેથી સંસ્થાનું કર્જ વારવા તેમજ સંસ્થાના પ્રોજેક્ટો પરિપૂર્ણ કરવા માટે ડોનેશનની જરૂર છે। માટે હું સમાજના સખી દિલ સજ્જનોને સંસ્થાને ડોનેશનની રકમ આપવા તથા સહકાર આપવા વિનંતી કરું છું। નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન સંસ્થાના કાર્યકરોએ રમજાન માસમાં વોરા વિસ્તારમાંથી એકત્રિત કરેલ અને કાર્યાલય ખાતે જકાત વગેરેની કુલ રકમ ₹6,89,380 એકત્રિત કર્યા હતા, જેમાંથી ડૉક્ટર યાકુબ એમ ગંગાટ હાયર એજ્યુકેશન સ્કોલરશીપ હેઠળ ધોરણ 11 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને અને બિરાદરીના હાયર એજ્યુકેશન માટે વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચૂકવ્યા છે। વર્ષ દરમિયાન જે કાર્યો કરી શક્યા છીએ તે માટે આપ તમામ મોહસીનો, મદદગારો, સંસ્થાના હોદ્દેદારો, ટ્રસ્ટી સાહેબો અને વ્યવસ્થાપક સમિતિના સભ્યો, સમાજના દાનવીરો તથા સ્ટાફના તમામ સભ્યોનો દિલથી આભાર વ્યક્ત કરું છું। આ પ્રસંગે હું અલ્લાહ પાકથી દુઆ કરું છું કે અલ્લાહ પાક સંસ્થાને ખૂબ તરક્કી આપી દરેક કાર્યોમાં સિદ્ધિના સોપાનો સર કરાવે અને આપણા સૌની મહેનતને પણ કબૂલ ફરમાવે। સંસ્થા સાથે કાર્ય કરતા કોઈ શ્રટ્ટિ થઈ હોય તો અલ્લાહ પાક તેને માફ ફરમાવે, આમીન। અંતે આપ સૌના ઇખલાસ ભર્યા સહકાર, માર્ગદર્શન, પ્રેરણા, હૂફ અને મારામાં મૂકેલ વિશ્વાસ બદલ આપ સૌનો દિલથી આભાર માનું છું અને આપ સૌના માટે દુઆ ગુજારું છું કે ચાલુ વર્ષ આપણા સૌના જીવન અને સંસ્થા માટે ખુશી લાવનારું નીવડે એવી જીવડત દિલી દુઆ તમન્ના। જઝાકુમુલ્લાહ, શુક્રિયા, સલામ અલૈકુમ। ખ્વાબ હો પૂરા જો આપકી આંખો મે હો ઓર ખુશ કિસ્મતી કી હર લકીર આપકે હાથો મે હો। હવે એજન્ડાના કામો માટે પણ જનાબ ફૈસલ બાવા સાહેબને જ વિનંતી કરીશ કે તેઓ ઉપસ્થિત થાય અને કામો રજૂ કરે। એજન્ડાના કામો શરૂ કરીએ। આપણા એજન્ડાના કામમાં કામ નંબર 1 છે ધી યંગ સુરતી સુન્ની વોહરા મુસ્લિમ વેલફેર સોસાયટીની સુરતની 38મી સાધારણ સભાની કાર્યવાહીની નોંધ વાંચનમાં લઈ બહાલી આપવા બાબત વાંચી સમજે। ધી યંગ સુરતી સુન્ની વોહરા મુસ્લિમ વેલફેર સોસાયટી ધી યંગ વોહરા વેલફેર બુલેટિન એમએચ બીજાભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર ટેકનોલોજી અંકલેશ્વર એમી ગંગાટ મેમોરિયલ વોહરા કોમ્યુનિટી સેન્ટર હજિયાણી આયશાબેન કાસમ બલેસરિયા કલ્ચર સેન્ટર દહીસરના સન 2019-20ના ઓડિટ થયેલા હિસાબો રિપોર્ટમાં પ્રસિદ્ધ થયા મુજબ મંજૂર કરવા બાબત
मंजूर भाई जजाकल्ला। चलो काम नंबर 3 छे, सन 2020-21 ना वर्ष में दी यंग सुरती सुन्नी वोहरा मुस्लिम वेलफेर सोसाइटी दी यंग वोहरा वेलफेर बुलेटिन एमएच बीजाबाई इंस्टीट्यूट ऑफ कम्प्यूटर टेक्नोलॉजी अंकलेश्वर एमी गंगाट मेमोरियल वोहरा कम्युनिटी सेंटर मुंबई हजियाणी आयशाबेन कासम बलेसरिया कल्चर सेंटर दहीसणना बजेट रिपोर्ट में प्रसिद्ध थे मुजब मंजूर करवा बाबत। मंजूर भाई चलो जजाकल्ला। चलो काम नंबर 4 छे, आगामी 2 वर्ष माटे प्रमुख मानद मंत्री खजांची इंटरनल ऑडिटर तथा 3 विभागना उपप्रमुखों अने 3 विभागना मानद सहमंत्रीओनी बीजी चूंटणी न थाय त्यां सुधीना समय माटे चूंटणी करवा बाबत आशा छे के दरखास्तमां आवशे। सब अहींया जावी ऑडिટર તથા 3 વિભાગના ઉપપ્રમુખ અને 3 વિભાગના માનદ સહમંત્રી તરીકે નીચેના નામોને જે દરખાસ્ત કરું છું આશા છે કે મને કોઈ ટકાવ। પ્રમુખ તરીકે જનાબ મઝહરભાઈ ઇબ્રાહીમ સાલેજી સાહેબ વેસમાં, માનદ મંત્રી શ્રી ફેઝલ મોહમ્મદ બાવા સાહેબ કોસંબા, ખજાનજી જનાબ સુલેમાન કાસમ બલેશ્વરિયા સાહેબ નવાપુર, ઇન્ટરનલ ઓડિટર જનાબ મોહમ્મદ અબુબકર અશરફ સાહેબ રાંદેર, उपप्रमुख उत्तर जनाब सईद भाई अब्दुल कादिर दसोद साहब अंकलेश्वर, उपप्रमुख मध्य जनाब अहमद भाई मोहम्मद सिद्दीक अमला साहब सूरत, उपप्रमुख दक्षिण जनाब सईद मूसा मेहतर साहब मटवाड़, मानद सह मंत्री उत्तर जनाब शब्बीर अहमद मोहम्मद पटेल साहब उमरवाड़ा, मानद सह मंत्री मध्य जनाब इमरान मोहम्मद फारूक बना साहब तड़केश्वर, मानद सह मंत्री दक्षिण जनाब इस्माइल फारूक पटेल साहब वेसमा ने दरखास्त मुकू छू आशा है कि मने टेको मळे। काम नंबर 4 अन्वये जनाब मूसा यूसुफ रेल साहेबे जे दरखास्त मुकी छे एने हूँ टेको आपू छू। एजेंडाना काम नंबर 5, आगामी 2 वर्ष माटे उत्तर मध्य अने दक्षिण विभाग माथी कारोबारी समितिना 15-15-15 कुल मळीने 45 सभ्योनी बीजी चूंटणी न थाय त्यां सुधीना समय माटे चूंटणी करवा बाबत हूँ प्रथम उत्तर विभाग माटे दरखास्त माटे सूचन करीश। अस्सलामु अलैकुम। काम नंबर 5 अन्वये आगामी 2 वर्ष माटे उत्तर विभाग माथी कारोबारी समिति ना नीचे मुजबना नामों 15 नामोनी दरखास्त करूँ छूँ आशा छे कि मने टेको मळी रहेशे। जनाब अहमद मोहम्मद उनिया साहेब वडोदरा, जनाब इकबाल सुलेमान गोड़ी साहेब नवागाम, जनाब मौलाना सोयब याकूब भैया साहेब संजाली, जनाब मोहम्मद फिरोज यूसुफ जांगड़ा साहेब खरोड, जनाब फिरोज हासिम ममूजी साहेब हथुरंग, जनाब अयूब सईद पटेल साहेब महुवेज, जनाब यूसुफ याकूब सड़ीगढ़ साहेब ददाल, जनाब अयूब सुलेमान खानजी साहेब लुहारा, जनाब यूसुफ भाई जीवाई साहेब कोसाड़ी, जनाब इकबाल गुलाम मोहम्मद खानजी साहेब कोसंबा, जनाब मकबूल मकसूद इस्माइल मांजरा साहेब मोसाली, जनाब इब्राहिम हाजी इकबाल टुटला साहेब डीवा, जनाब सोहेल हासिम कोली साहेब कोसाड़ी, जनाब असलम मोहम्मद शेरी साहेब पीरामण, जनाब इम्तियाज याकूब कोलिया साहेब हथुरण। मने आशा छे कोई भाई टेको आपसे। अस्सलाम वालेकुम। ठराव नंबर 5 અન્વયે અબ્દુલ કાદર દરસોદ સાહેબે જે દરખાસ્ત મૂકી છે એને હું ટેકો આપું છું। ચાલો હવે મધ્ય વિભાગમાંથી દરખાસ્ત મૂકશે મધ્ય વિભાગ। અસ્સલામ વાલેકુમ। આગામી 2 વર્ષ માટે મધ્ય વિભાગમાંથી નીચેના 15 નામો જનાબ સાહેબોના મૂકું છું। અબ્દુલ સલામ ઇસ્માઇલ બલેશ્વરિયા નવાપુર, અશરફ અહમદ પટેલ સાહેબ ઇટાળવા, આદિલ ઉમર આબોવત બલેશ્વર, બિલાલ અહમદ યાકુબ કાલુ રાંદેર, ઇસ્માઇલ યુસુફ આબોવત બલેશ્વર, ઇમ્તિયાઝ યાકુબ પટેલ બોધાન, અહમદ યાકુબ ઉમર કઠોર, મોહમ્મદ ઉમર અહમદ આદમ મોટાવરાછા, ફજલ જહીર આબોવત સુરત, ખાલિદ સલીમ અસ્માલ કઠોર, ડોક્ટર ઝુલ્ફિક માંજુ સુરત,
ઇસ્માઇલ ઇબ્રાહીમ હાંસલોટ કરંજ, બિલાલ મહમદ કારિયા બારડોલી, શબ્બીર અહમદ મહમદ વોરાજી મોટાવરાછા, યુસુફ અયુબ ઇસાક કઠોળ. આશા છે કે મને સર્વાનુમતે એનો ટેકો મળી રહેશે. સલામ અલેકુમ. ડોક્ટર વેડેચિયા સાહેબે એ મેનેજિંગ કમિટીના 15 સભ્યોની દરખાસ્ત મૂકી છે, એને હું ટેકો આપું છું. ચલો હવે દક્ષિણ વિભાગમાંથી કોઈ દરખાસ્ત મૂકશે. અસલામ અલેકુમ. દક્ષિણ વિભાગ માટે 15 સભ્યોના નામની હું દરખાસ્ત કરું છું. પ્રથમ હારૂન અહમદ સઈદ ડિલેર સાહેબ વેસમા, જનાબ મોહમ્મદ ઇલિયાસ અબ્દુલ હઈ હાંસ સાહેબ સિમલક, અબુબકરભાઈ પટેલ સાહેબ કાલાકાછા, અહમદ યુસુફ દિલેર સાહેબ વેસમા, યુસુફ મિયાં મોહમ્મદ માયર રાનકુવા, મોહમ્મદ યુસુફ ઇકબાલ સુલેમાન ઉનિયા સાહેબ નવસારી, આસિફ મુસા જોગ્યા માયર સાહેબ આલીપોર, રશીદ ગુલામ બુલબુલ સાહેબ જોગવડ, જનાબ અલી મોહમ્મદ યુસુફ દિલેર સાહેબ વેસમા, જનાબ સુલેમાન અહમદ બાયાત સાહેબ નવસારી, જનાબ સુએઝ હારૂન ભામજી સાહેબ ચીખલી, જનાબ અહમદ સઈદ ગુલામ હજાર સાહેબ માણકપુર રેઠવાણિયા, જનાબ યુસુફ મુસા પટેલ સાહેબ સરૈયા, જનાબ શાહિદ ઇસ્માઇલ પટેલ સાહેબ વેસમા, જનાબ ઇમરાન ઇબ્રાહીમ આકુડી સાહેબ આલીપુર. આશા રાખું છું કે કોઈ ભાઈ આ દરખાસ્તને ટેકો આપશે. અસલામ અલેકુમ. કામ નંબર 5 અન્વયે એક બાર સાહેબે જે દરખાસ્ત મૂકી છે તેને હું ટેકો આપું છું. કામ નંબર 6 છે, નિયમ મુજબ પ્રમુખ સ્થાનેથી રજૂ થતા કામો. કોઈ કામ ન હોય હવે આગળનો પ્રોગ્રામ આપણે ચાલુ કરીએ. હલો હલો, ભાઈ પ્રમુખ સ્થાનેથી એક કામ છે. હવે વિષય ટ્રસ્ટી મંડળમાંથી રાજીનામું આપવા બાબત ધી યંગ સુરતી સુન્ની વોહરા મુસ્લિમ વેલફેર સોસાયટી સંચાલક મંડળમાં હાલમાં હું ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું, જેમાંથી ટ્રસ્ટી તરીકે હું રાજીનામું આપું છું, જે સ્વીકારવા વિનંતી. આપ સૌ સેનજીનોએ મને અપાર પ્રેમ માન આપ્યું તે બદલ હું આપ સૌ હોદ્દેદાર વ્યવસ્થાપક સમિતિના સભ્યો તથા અંગત સ્નેહીજનોનો ખૂબ જ ઋણી રહીશ. આપ સૌનો અંતકરણપૂર્વક આભાર. સંસ્થા દિવસે દિવસે વધુ પ્રગતિ કરે તેવી અલ્લાહ તાલાથી દુઆ. આપણા મોહમ્મદ યુસુફ ઇકબાલભાઈ ઉનિયા સાહેબે ટ્રસ્ટી મંડળમાંથી રાજીનામું આપ્યું છે અને એમને આપણે કારોબારીમાં સમાવ્યા છે, એટલે એ આજ રાજીનામું આપણે મંજૂર ગણીએ અને ટ્રસ્ટી મંડળ તરીકે નવી દરખાસ્ત આવશે, એટલે પ્રથમ આપણે આ રાજીનામું મંજૂર ગણીએ છીએ. ભાઈ મંજૂર ને? સરસ. ભાઈના રાજીનામા બાદ આપણા રિટાયર થતા પ્રમુખ શ્રી મુસાભાઈના મુસાભાઈ પટેલ સાહેબને આપણે ટ્રસ્ટી મંડળમાં લેવા માટે હું આ દક્ષિણ વિભાગમાંથી દક્ષિણ વિભાગમાંથી ટ્રસ્ટી મંડળમાં લેવા માટે હું આ દરખાસ્ત કરું છું. આશા છે કે કોઈ ભાઈ મને ટેકો આપશે. સલામ અલેકુમ. જનાબ ઇકબાલભાઈ જે મુસાભાઈ માટે ટ્રસ્ટી તરીકેની રજૂઆત કરી છે તે ઠરાવનો હું ટેકો આપું છું. ચાલો હવે આગળની કાર્યવાહી ચાલુ. એજન્ડાના કાર્યો સંપન્ન થાય છે. એક જાહેરાત છે. આપણા શુભેચ્છક મોસીનો મદદગાર અને આજના કાર્યક્રમના આપણા અતિથિ વિશેષ જનાબ અહમદભાઈ દાદી પટેલ લાજપુર, જેઓ યુકેમાં સ્થાયી થયા છે, એમના તરફથી સંસ્થાના વિકાસ માટે 1,00,000 રૂપિયા લીલા રકમ આપણને પ્રાપ્ત થાય છે. જઝાકલ્લા. તારીઓના ગડગડાટથી અહમદભાઈ દાદી પટેલ સાહેબને એમના દાનને વધાવી લઈએ અને એમના હકમાં દુઆ પણ કરીએ કે અલ્લાહ પાક એમને ખૂબ ઇજ્જત આપે, ખૂબ માલ આપે. જઝાકલ્લા. હવે પ્રાસંગિક પ્રવચનોનો દોર શરૂ થાય છે. લગભગ 60 જેટલા વક્તાઓ આપણી વચ્ચે છે અને 60 વક્તાઓ વચ્ચે આપણે 5 મિનિટ પણ આપીશું તો લગભગ 35 મિનિટ જશે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વક્તાશ્રીઓને નમ્ર નિવેદન કે પરિસ્થિતિ અનુરૂપ પોતાના કિંમતી વિચારો રજૂ કરે. એમાં સૌથી પહેલાં પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરવા માટે હું જનાબ ડૉક્ટર આઈવાઈ વેરચિયા સાહેબને વિનંતી કરું છું. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન,
વસ્સલાતો વસ્સલામો અલા સૈયદુલ મુરસલીન અમ્મા બાદ. આજના આ સુંદર સમારંભના સભાપતિ મુસાભાઈ પટેલ, માનદ મંત્રી ફૈઝલભાઈ, તેમજ નવા વરાયેલા પ્રમુખ મઝરભાઈ સાલેજી સાહેબ, આપણી સોસાયટીના એક વખતના પ્રમુખ અને સેક્રેટરી રહી ચૂકેલા અને આજે એજ્યુકેશન સોસાયટીમાં પ્રમુખ અને સેક્રેટરી તરીકે નિમાયેલા અહમદભાઈ ઉનિયા સાહેબ તેમજ યુસુફભાઈ પટેલ સાહેબ, ડાયસ પર મિરાજમાન બીજા મહાનુભાવો, પરદેશથી પધારેલા સાજિદભાઈ તેમજ બાબુભાઈ કોલી સાહેબ, ઉસ્માનભાઈ ઉમરજી સાહેબ, ડૉક્ટર અબ્બાસ મોતાલા, હારૂન દિલેર સાહેબ અને અન્ય મહાનુભાવો, વડીલો અને દોસ્તો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. આપણા સમાજની સેવાલક્ષી સંસ્થા ધ યંગ સુરતી સુન્ની વોરા મુસ્લિમ વેલફેર સોસાયટીના 39મા અધિવેશન પ્રસંગે આપણને અહીંયા એકત્ર થવાની જે તક પ્રાપ્ત થઈ છે તે સર્વશક્તિમાન સર્જનહારના આપણે તે ખુદા તાલાના લાખ લાખ શુક્રગુજાર છીએ. કોસાદી મુકામે આપની સમક્ષ ઉપસ્થિત થતા હું ખૂબ આનંદ અને ઉત્સાહની લાગણી અનુભવું છું. કોસારી ગામ એ દેખદિલ હાફિઝો મૌલવી સાહેબ અને મુફતી સાહેબનું ગામ છે. આ ગામ સાથે મારે બહુ પુરાનો રિશ્તો છે. એનું કારણ એ છે કે અહીંયાથી થોડે દૂર જ મારું મામા ગામ લુવારા છે અને બચપણના વેકેશનમાં, સ્કૂલના વેકેશનમાં અમે જ્યારે પણ આવતા હતા ત્યારે કીમ ખારીમાં નાહવાનું, આંબાના ઝાડ પર ચડવાનું અને ક્રિકેટ રમવાનું એ દ્રશ્ય હજુ પણ મારા આંખ સમક્ષ જીવંત છે. કોસાદી ગામ માંથી એક યુવાન 1980માં જ્યારે હું લોખાત હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ સર્જન હતો ત્યારે એક યુવાન નોકરી માટે આવ્યો હતો અને એનો ઇન્ટરવ્યૂ મેં લીધો હતો. અને એ યુવાન એટલે કોસાડીના ગુલામભાઈ જે આજે પણ લોખાત હોસ્પિટલમાં જોબ કરે છે અને દર વર્ષે મને આ ગામની આંબલી ખવડાવે છે. હવે આપણે સૌપ્રથમ તો નવી વરાયેલી કારોબારીને ખૂબ ખૂબ અભિનંદન અને મુબારકબાદી આપીએ છીએ અને આશા રાખું છું કે આપણા વોરા સમાજને, આપણી સોસાયટીને પ્રગતિ અને ઉન્નતિના પંથે લઈ જાય. ખાસ કરીને તો હું મઝરભાઈ સાલેજીને બહુ એમની નિયુક્તિથી હું અત્યંત ખુશ છું. એટલા માટે કે એમના મરહૂમ વાલી ઇબ્રાહીમભાઈ સાલેજી સાથે મારે ગાઢ સંબંધ હતો અને ઘણીવાર મારી ફેમિલી સાથે હું એમના ત્યાં દાવત ખાધી છે. આજે મઝરભાઈ સાલેજી નિયુક્ત થતાં હું બહુ જ ખુશ થયો છું. એની સાથે જ વિદાય થતા આપણા મુસાભાઈ પટેલ, જેમણે ઇન્ટેરિયમ સેક્રેટરી અને પછી 2 વર્ષ માટે સફળ રીતે આ સોસાયટીના પ્રમુખ પદનું સંચાલન કર્યું છે, એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. આપણી સોસાયટીના 2 શબ્દ આપણને હંમેશા વળગી રહેલા છે, એક યંગ અને એક વેલફેર. હું યંગ શબ્દ પર એટલા માટે બોલવા માંગુ છું કે અનફોર્ચ્યુનેટલી આપણને યુવાન કાર્યકરો મળતા નથી, એ આપણી કમનસીબી છે. આપણે યુવાન કાર્યકરોને કામ સોંપવું જોઈએ અથવા યુવાન કાર્યકરો મળતા હોય તો આપણે વડીલો એને પ્રોત્સાહિત કરવામાં નિષ્ફળ ગયા છે. 1980માં જ્યારે આ સોસાયટીની સ્થાપના થઈ ત્યારે હું યુવાન હતો, હું મારી પ્રેક્ટિસ માટે ઝઝૂમી રહ્યો હતો, છતાં પણ મારા કન્સલ્ટિંગ રૂમ પર બેસીને આ સોસાયટીનું બંધારણ લખવામાં આવ્યું હતું. મારા સમયના ભોગે, મારા પ્રેક્ટિસના ભોગે મેં આ સોસાયટીને સમય આપ્યો છે. તો આ સમાજના યંગ પણ આ રીતે વિચારે કે હું મારા કામકાજમાંથી સમય કાઢીને આ સોસાયટી પ્રત્યે રૂચિ દર્શાવું, ઇન્ટરેસ્ટ દર્શાવું, પ્યાર દર્શાવું
અને થોડું કામ કરું. હવે આપણે છેલ્લા એક વર્ષમાં COVID-19 પાન્ડેમિકના લીધે દેશ પરદેશમાં ઘણા વડીલો, મુફતી સાહેબો અને અન્ય કાર્યકરોને ગુમાવ્યા છે. એમાં ખાસ કરીને આપણે આપણા વોરા સમાજના લોક લાડીલા નેતા મરહુમ અહમદભાઈ પટેલ સાહેબ, અહમદ બોબાદ સાહેબ જેવા કાર્યકરોને ગુમાવ્યાનો કાતિલ ઘા હજુ રૂઝાયો નથી ત્યારે હું એમને મગફરત અને આલા દરજ્જાની દુઆ ગુજારતા એટલું જ કહીશ કે આપણા પવિત્ર કુરાન શરીફમાં લખેલું છે, કુલ્લુ મન અલિયહા ફાના, યાને કે વિશ્વની, દુનિયાની, યુનિવર્સની દરેક વસ્તુ ચીજ નાશ પામનાર છે. એટલે આપણને અહમદ પટેલ સાહેબને ગુમાવ્યાનું બહુ જ દુઃખ છે. અને હું તો એમ કહું છું કે જ્યારે 3:45 જ્યારે મને મેસેજ મળ્યા ત્યારે હું રીતસરનો રડી પડ્યો હતો. વી લોસ્ટ ધ ડાયમંડ ઓફ ધ બોરા કોમ્યુનિટી, વી લોસ્ટ ધ અમ્બ્રેલા કવરિંગ ઓફ ધ બોરા કોમ્યુનિટી. મરહુમ અહમદ પટેલ સાહેબ આ સોસાયટી સાથે ગાઢ સંબંધ હતો. ઇતારવાની, દદાલની, કોસંબાની અનેક મિટિંગોમાં એઓ હાજર રહ્યા હતા અને એઓ આપણી દરેક પ્રવૃત્તિથી માહિતગાર રહેતા હતા, માર્ગદર્શન આપતા હતા. અને એમનો વગ અને પ્રભાવનો ઉપયોગ કરી એમણે ઘણી વખત આપણને દાન પણ અપાવ્યા છે અને ઘણા વખતે સંકટ સમયે આપણને એમાંથી નીકાળ્યા પણ છે. એક સજેશન છે કે આપણે એક ફંડ ઊભું કરી મરહુમ અહમદ પટેલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સ્થાપી એક શૈક્ષણિક સ્કોલરશીપ અથવા શિષ્યવૃત્તિ જાહેર કરવી જોઈએ, જેમાં આપણા સમાજના બાળકોને દીની અને દુન્યવી બંને શિષ્યવૃત્તિ મળી રહે. આ માટે આવું ફાઉન્ડેશન આપણી આ સોસાયટી વેલફેર સોસાયટી કરી શકે છે, કાં તો એજ્યુકેશન સોસાયટી પણ કરી શકે છે, કાં તો એ બંને સોસાયટી સંયુક્તપણે કરી શકે છે. અહીંયા બેઠેલા આપણા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ અહમદ ઉનિયાને તેમજ સેક્રેટરી યુસુફભાઈ સાવાવાલાને હું વિનંતી કરું છું કે આગામી આપણી એજ્યુકેશન સોસાયટીમાં આ વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવે. શબ્દ એટલે બહુ વિશાળ અર્થ થાય છે એનો. એને બેવા ફંડથી લઈને શિક્ષણ સુધી આપણે એને આવરી લઈ શકીએ અને દરેક કાર્ય જે આપણા સમાજને ઉપયોગી થઈ શકે, જે દરેક કાર્ય આપણા લોકોને ઉપયોગી થઈ શકે, એ દરેક કાર્ય વેલફેરનું જ કહેવાય. હવે વેલફેરમાં શિક્ષણ પણ આવી જાય. મારો અનુભવ અભ્યાસ સમાજની આર્થિક સદ્ધરતા, સુખી સંપન્નતા, અર્થવ્યવસ્થા તેના શિક્ષણના ઉપર આધારિત છે. કોઈ પણ સમાજમાં કેટલા લોકો એજ્યુકેટેડ છે એના પર આધારિત છે. પર્સન્ટેજ ઓફ એજ્યુકેટેડ પીપલ ઇન ધેટ પર્ટિક્યુલર સોસાયટી. આપણે આપણા સમાજમાં બદહાલીનો મુખ્ય કારણ શિક્ષણનો અભાવ છે અને એને લીધેલી પાંગરેલી બેરોજગારી છે. એટલે શિક્ષણ એ વસ્તુ એવી છે કે આપણા સમાજ માટે ડૉક્ટરો, એન્જિનિયરો, વકીલો, શિક્ષકો અને કોઈ પણ જે સ્વરોજગાર મેળવી શકે એવા જે કોર્સો છે, ITI ને એવા બધાને આપણે ઊભા કરવા જોઈએ ને એમાં આપણે ધ્યાન આપવું જોઈએ. હવે શિક્ષણ એ બે વસ્તુ પર ડિપેન્ડ થાય છે, એને ફાઇનાન્શિયલ સ્ટેટસ કહે. એટલે એજ્યુકેશન એન્ડ ફાઇનાન્શિયલ સ્ટેટસ, આર્થિક પરિસ્થિતિ અને શિક્ષણ એ એકબીજાના પર નિર્ભર છે, એનો હું જીવન દાખલો છું. એટલા માટે કે જ્યારે MS યુનિવર્સિટીમાં પ્રી સાયન્સ અને પ્રી મેડિકલ કરીને જ્યારે મેં ફર્સ્ટ MBBSમાં એડમિશન બરોડા મેડિકલ કોલેજમાં લીધું ત્યારે પ્રથમ મહિને, પહેલા મહિનામાં મારી પાસે એટલા જ પૈસા હતા કે કાં તો હું કોલેજ ફી ભરી શકું, કાં તો હોસ્ટેલ ફી અને મેસ બિલ ભરી શકું. મેં વિચાર્યું, નાદાન હતો, વિચાર્યું કે હું હોસ્ટેલમાં રહીશ ને ખાઈશ તો હું કોલેજ જઈશ ને, તો મેં હોસ્ટેલ ફી અને મેસ બિલ ભરી દીધું. એક જ અઠવાડિયામાં મારા વાલિદ મરહુમ પર નોટિસ મોકલવામાં આવી
કે જો 10 દિવસમાં તમે કોલેજ ફી નહીં ભરશો તો તમારા સનનું મેડિકલ કોલેજમાંથી એડમિશન કેન્સલ કરી દેવામાં આવશે. મને યાદ છે કે મારા વાલિદ સાહેબ બહુ સાધારણ ખેડૂત હતા અને તે વર્ષે લગભગ સિંગ મગફળી અને કપાસ અને ડાંગરનો પાક થતો હતો. એ સદંતર નિષ્ફળ ગયો હતો, પૈસા જ નહીં હતા. તે વખતે મેં મહારાજા સયાજીરાવની ફેમિલી તરફથી ચલાવવામાં આવતી ડાયમંડ જ્યુબિલી ટ્રસ્ટમાં એપ્લાય કર્યું અને મારી સ્કોલરશીપ પાસ થઈ ગઈ. સ્કોલરશીપ સાથે મને બુક્સ પણ મળી અને એ ફી ભરીને મેં મારું એજ્યુકેશન પૂર્ણ કર્યું. આજે અથાગ પરિશ્રમથી, આપ લોકોની દુવાથી અને ખુદા તાલાની મહેરબાનીથી મેં થોડીક આર્થિક સદ્ધરતા મેળવી એટલે આખું પિક્ચર બદલાઈ ગયું. જ્યારે મારી દીકરી બીડીએસ થઈ અને જ્યારે એને અમેરિકા UCLA યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલિસમાં 2 વર્ષના DDSના કોર્સમાં એડમિશન મળ્યું ત્યારે મને એઝ એ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ફી ઘણી હોય છે, ડૉક્ટર અબ્બાસભાઈને ખબર હશે, બહુ ફી. એટલે એ ફી ભરવા માટે હું સમર્થ હતો અને મેં એની 2 વર્ષના કોર્સની ફી, રહેવા પીવાનો ખર્ચો કરીને એને DDS કરીને આજે એ શિકાગોમાં પ્રેક્ટિસ કરી રહી છે. આ પરિસ્થિતિ મારી નથી, મારી એકલાની નથી, ઘણા લોકોની હશે. તેમાં અહીંયા બેઠેલા આપણા કોસંબાના યશસ્વી તબીબ અને સર્કમસિઝન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અબ્બાસ મુતાલા પણ એ સ્ટેજમાંથી પાસ થયા છે અને એમણે પણ એમની દીકરીને ડેન્ટલ કોર્સ કરાવીને અમેરિકા કેલિફોર્નિયામાં સેટલ કરી, એક સનને પાયલોટ બનાવ્યો અને એક દીકરીને રેડિયોલોજીસ્ટ બનાવી. એટલે મારું કહેવાનું તાત્પર્ય એ છે કે તમારી પાસે આર્થિક સદ્ધરતા હોય તો તમારા બાળકોને તમે દેશમાં શું વિદેશમાં પણ ભણાવી શકો છો અને એના માટે આ રીતે આર્થિક પરિસ્થિતિ અને શિક્ષણ એકબીજાના ઉપર નિર્ભર છે. હવે આપણી સોસાયટીની વાત કરીએ તો આપણી સોસાયટીના જે પ્રોજેક્ટો ચાલે છે એમાં મુખ્યત્વે 2, એમી ગંગા અને હાજી આઈસાબેન બલેશ્વર, 2 મુસાફરખાના. છેલ્લા 5 ડેમિક COVID-19ના લીધે આપણને મુસાફરો મળ્યા નથી, ગેસ્ટ મળતા નહીં હતા. છતાં પણ આપણી જે મુસાફરખાનાના ખર્ચા છે, મેન્ટેનન્સ ખર્ચો છે, પગાર છે, એ બધું ચાલુ જ રહ્યું અને એ ચાલુ રહ્યું એટલે આપણે છેલ્લા 1 વર્ષમાં લગભગ 25-30 લાખની ખોટ ગઈ છે. હું વોરા સમાજને વિનંતી કરીશ કે આપણે એમાં કંઈક દાન આપીને આ ખોટને સરભર કરીએ. અમે કમિટીમાં અમુક સભ્યો પાસેથી પૈસા ઉઘરાવીને એ સરભર કરવાની કોશિશ કરી છે પણ એ બહુ નાની રકમ છે. મારી કોશિશ એ ચાલી રહી છે કે પરદેશથી એક જ જગ્યાએથી આપણને એટલા પૈસા મળી રહે છે અને એના માટે અમે કોશિશ ઈસુભાઈ સાથે કરી ચૂક્યા છે. ઇન્શાલ્લાહ એમાં કંઈ સફળતા મળશે તો આ સરભર કોટ સરભર કરી દઈશું. હવે હું આપણી નવી કારોબારી કમિટીને વિનંતી કરીશ કે આપણે એકતા અને અખંડતાની બહુ જ જરૂર છે અને આપણે ખાલી કમિટીમાં એકતા અને અખંડતા નહીં પરંતુ બીજી સોસાયટી સાથે પણ એકતા અને અખંડતા સાથે મળીને કામ કરીએ અને સોસાયટીને તેમજ સમાજને ઉન્નતિ અને પ્રગતિના પંથે લઈ જઈએ એવી અંતકરણપૂર્વકની દુઆ સાથે હું ગુજરું છું. પટેલ ફાઉન્ડેશન ટ્રસ્ટ જો સ્થાપિત થાય તો ડૉક્ટર અબ્બાસ મોતાલાએ 1 લાખનું ડોનેશન ડિક્લેર કર્યું છે. ઇન્શાઅલ્લાહ એટલું જ ડોનેશન હું પણ આપીશ. એ અમારું ધ્યાન દોરવું. નેક્સ્ટ ટાઈમ એના માટે અમે વિચારીશું ક્યાં શું કરવાનું ને ક્યાં શું નથી કરવાનું. અને સાહેબે એમના મનની વાત ખૂબ સારી કીધી છે. એનો મતલબ એવો નથી કે ભાઈ કોઈની સાથે ભેદભાવ છે. સંસ્થાના હિતમાં રાખીને દરેક વાત કરવાની, દીનનો ફાયદો પહેલો જોવાનો, કોઈ કોઈના બાપની પેરી નથી, આના અંદર દરેક કોઈને કે નંબર વેચવાના નથી. ઇન્શાઅલ્લાહ બધા એક સાથે મળીને ખભે ખભા મિલાવીને બધા એક સાથે આપણે કામ કરીશું. ઇન્શાઅલ્લાહ આગળ એનો ફાયદો દેખાશે. અસલામ વાલેકુમ. આજની આપણા અધિવેશનના પ્રમુખ મુસાભાઈ, ભાઈ પપ્પુભાઈ ફેઝલ બાવા, સુલેમાનભાઈ, ઉસ્માનભાઈ, બાબુભાઈ કોહલી, નવા વરેલા પ્રમુખભાઈ મઝહર, ડૉક્ટર વેરથિયા, અહમદભાઈ ઉનિયા,
ડાયસના પાછળ બેઠેલા મહાનુભાવો ઉપસ્થિત ગામે ગામથી પ્રતિનિધિ વડીલો અને યુવાન મિત્રો, ડૉક્ટર વિરચ્યા સાહેબે સંપૂર્ણ ચિતાર ભૂતકાળનો અને ભવિષ્યનો આપી દીધો એટલે એ વિશે મારે કંઈ કહેવું નથી. પણ સંસ્થા બહુ સારી રીતે ચાલે છે એમાં કોઈ શંકા નથી. આજથી 10 વર્ષ પહેલાં પ્રશ્નો એવો આવતા હતા કે અમને રૂમ મળતા નથી. બાઉભાઈ કોલેજની મહેરબાનીથી 2 માળ ચડી ગયા, 7 રૂમ બીજા બનાવ્યા, બીજી લિફ્ટ પણ બની ગઈ, એરપોર્ટમાં જવા માટે દહીસરમાં મુસાફરખાનું પણ સારી રીતે બની ગયું અને કોમ એનો ઉપયોગ લે છે. એટલે 10 વર્ષ પહેલાંના પ્રશ્નો આજે બાજુએ મૂકીને આજે કોમમાં એક બીજો પ્રશ્ન બધાના મગજમાં છે કે ભાઈ અમારા યુવાનોનું શું. એની સાથે અમે ડાયસ પર બિરાજેલા તમામ લોકો તમારી સાથે છે. યંગને તક મળવી જોઈએ. આ સંસ્થા ડૉક્ટર વિશેષ વિરેચા સાહેબે વાત કરી હતી એ પ્રમાણે જ્યારે 80માં એની ચળવળ ઊભી થઈ ત્યારે અમે બધા અંડર 30 હતા. 30 વર્ષથી નીચે જે કંઈક 15-17 માણસોએ આ ચળવળ યુવાનોએ ઉપાડેલી તે વખતે અમે 30ની અંદર હતા. ચળવળ ઉપાડી સંસ્થા થઈ ગઈ. આપણા મોભી અહમદભાઈ પટેલની સાથ અને સહકારથી આ સંસ્થા મજબૂત બની. સેન્ટરમાં મુસાફરખાનું પણ ખૂબ જ અહમદભાઈ નહીં હોય તો એ શક્ય નહીં હોય એ રીતે આપણે બધું કામ કર્યું. આજે હવે યુવાનોને વહીવટ કરવા માટે આ સંસ્થામાં એન્ટ્રી જોઈએ છે. અમે બધા એમાં સંમત છે. તમારી લાગણીને ચોક્કસ માન આપીશું. જે દિવસે અમે અંડર 30 હતા 30ની અંદર, પણ જ્યારે વાસ્તવિક પ્રોજેક્ટ બનાવવાનો આવ્યો, સમાજમાં જઈને પરદેશમાં જઈને ફંડ ઉઘરાવવાની જ્યારે વાત આવી, અમારે તે દિવસોમાં પણ 50+ને પ્રમુખ પદ તે દિવસે આપવામાં આવેલું. ઇબ્રાહીમભાઈ સાલેજી, ઉમરભાઈ આબોહર, એવા અગત્યના લોકોને અમે યુવાનો બાજુ પર હટી ગયેલા અને એમને કહ્યું મોહમ્મદભાઈ કોસંબા કે ભાઈ તમે જરા થોડોક અમારી સાથે આવો, સંસ્થાને લીડ કરો. અને એમણે લીડ કરીને પરદેશમાં જઈને ડોનેશન ઉઘરાવીને પણ આપણને મદદ કરી. એકલા યુવાનોથી આ ગાડું ચાલવાનું નથી એ પણ એટલી હકીકત છે. પણ સાથે સાથે યુવાનો અંદર હોવા જોઈએ એ પણ અમે સ્વીકારીએ છીએ. અને આજના બંધારણ મુજબ જે 15-15 ઉત્તર મધ્ય અને દક્ષિણમાં વ્યવસ્થાપ કમિટીના ટ્રસ્ટીઓ જે નિમાય છે એમાં 10 અંડર 50ના હોય છે અને 5 જ પ્લસ 50 પ્લસના 5 જ હોય છે. કોઈક વર્ષે 1-2 રેશિયો આમ તેમ થતા હોય તો એ આપણે દર ગુજર કરીને ચલાવીએ. આજે પણ મારું એવું સૂચન છે ભલે આજની આ કમિટી બની ભાઈ પ્રમુખ સાહેબ અને સેક્રેટરી સાહેબ કે 5-5 યુવાનો હજુ પણ તમે ઉત્તર મધ્ય અને દક્ષિણથી આમંત્રિત તરીકે લો અને એ આમંત્રિતને જ આપણે 5 વર્ષમાં ટ્રેન કરીએ. જો એ રેગ્યુલર આવતો થાય, સંસ્થામાં ભાગીદાર કરતો થાય, સંસ્થાના સંચાલનમાં એ રસ લેતો થાય તો આપણે એને અવશ્ય કમિટીમાં બીજા વર્ષે એને સ્થાન આપો. 5-5 ત્રણે ત્રણ વિભાગમાંથી 5-5 યુવાનોને, આમાં જે કોઈ નથી તેમાં નવા યુવાનો જેને રસ છે તમે બધા સજેશન કરજો. વ્યવસ્થાપક કમિટી એની અંદરમાં યોગ્ય નિર્ણય લઈને એમાં અમલ કરે એવી મારી તમારા વતી હું આ બધાને રિક્વેસ્ટ કરું છું જે તમને બધાને મંજૂર હોય. હવે સંસ્થા બહુ સારી રીતે ચાલે છે. 2 વર્ષમાં ખૂબ જ કટોકટી ભર્યા આ દિવસો હતા. સંસ્થા લગભગ 30 લાખ રૂપિયા જેટલી, સેક્રેટરી સાહેબે કીધું કે છેલ્લા 8 મહિનામાં આપણને ખોટ ગઈ છે. 1.25 કરોડ જેટલું આપણા ઉપર દેવું પણ છે. એટલે યુવાનો અને વડીલોની પણ જરૂર છે. આ દેવું પૂરું કરવા માટે આ મુસાફરખાનું વ્યવસ્થિત બંને ચાલે તો બી મારા હિસાબે 7-8 વર્ષે
આપણે આ દેવું પૂરું કરી શકીશું. આજે કોમમાંથી લીલા દાન મેળવવું ખૂબ જ અઘરું કામ છે. આપણે જકાત ઉઘરાવી બહુ સહેલી છે, પણ લીલા દાન હવે ઉઘરાવવા માટે આપણે ખૂબ જ મહેનત કરવી પડે. આપણી સંસ્થાને પણ લીલા દાનની જે અપીલ કરી છે એમને હું પણ સપોર્ટ કરું છું અને લીલા દાન આવે. જે લોકોએ આ લોન આપીને આ સંસ્થામાં વિશ્વાસ વ્યક્ત કરીને આપણે દહીસર અને સેન્ટરનો પ્રોજેક્ટ પૂરો કરી શકીએ, તો આ જે લોન લેનારાઓ છે એમની પણ આજે 10-10 વર્ષ 15-15 વર્ષથી આપણે એમને આપી નથી શક્યા, એ આપણી કમનસીબી છે. કરતા હર્તાઓને હું કહું કે તમે કરકસરથી વહીવટ કરજો. મુસાફરખાનામાં એક રૂમમાં એક એસી ઓછું હશે તો ચાલશે, પણ જે લોકોએ 10 વર્ષ પહેલાં આપણને પૈસા આપ્યા છે એને પાછા લોન પરત કરવા માટે તમે ખૂબ જ ધ્યાન આપજો. ખૂબ જ સારી રીતે અમે બધા સાથે છે. અને યુવાનોને પણ છેલ્લે એક જ કહું કે યુવાનો 5-5 કમિટીના નામ તમે આપજો વિભાગવાર. એ કઈ રીતે કરવું, કઈ રીતે પદ્ધતિ અપનાવવી એ પ્રમુખ સેક્રેટરી અને કારોબારી નક્કી કરે. અને તમારી બધાની લાગણી હું આ સંસ્થાના હોદ્દેદારોને પહોંચાડું છું. ખૂબ ખૂબ આભાર. 39મા અધિવેશનના આમંત્રિત મહેમાનો, સંસ્થાના પ્રમુખશ્રી, ગાંવમાં રહેલા પ્રમુખશ્રી મજારભાઈ સાલેજી સાહેબ, સેક્રેટરી શ્રી, ડાયસ પર બેઠેલા મહાનુભાવો, તેમજ કોસમણી ગામના ભાઈઓ વડીલો, ઓસાડી ગામના સોરી ભાઈઓ વડીલો, ગભરાતા નો હું લાંબી વાત નહીં. મારી બાયોગ્રાફી બી રજૂ નહીં કરીશ, ખાલી વોરા સમાજની સમસ્યાઓને રજૂ કરું. એક તો વોરા સમાજમાં ફક્ત આપણા પાસે જ્યારે જ્યારે સમસ્યા ઊભા થાય ત્યારે વોરાઓની આ એક કમજોરી છે કે બાયપાસ જ હોતી, એના અંદર ઉતરીને એના માટે શું કરવું જોઈએ તેની લાંબી મનોમંથન કરતા નથી. 70 વર્ષથી આપણા પાસે 75 વર્ષથી એક સોસાયટી છે અને 40 વર્ષથી એક કરજદાર સોસાયટી છે. આ કોમને અલ્લાહ તાલાએ બહુ બધું આપ્યું છે. તમે વિશ્વ ફલક પર જુઓ તો બીજા વિશ્વયુદ્ધ પછી એક કોમને જે યહૂદી તરીકે, નસારા તરીકે, આપણે યહૂદી તરીકે ઓળખીએ, એના પર પુષ્કળ જુલમ થયો, છતાં એણે એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરી કે દુનિયા પર રાજ કરવું હોય તો શું કરી શકાય. ત્યારે એણે પહેલાં જોયું કે પહેલાં દુનિયા પર રાજ કરવું હોય તો આપણા પાસે માલ હોવો જોઈએ, આર્થિક ઇકોનોમિક્સ. અને આર્થિક સમૃદ્ધિ ક્યાંથી આવે એનું સંશોધન કરવામાં આવ્યું, તો કે શિક્ષણ હશે ભણશો તો દુનિયા પર રાજ કરશો. અસલના આપણા દાદા તો કહેતા ભણેલો તાર વાંચે અને અભણ દીવો વાંચે, દીવો ધરે. હજુ પણ આપણે અભણ તરીકે દીવા જ ધરતા છે સમાજને. એ લોકોએ એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરી અને દુનિયાના બધા જ નોબલ પારિતોષકો આપણા કોઈ પણ એશિયનો કે કોઈ પણ મુસ્લિમો હજુ સુધી જીતી શક્યો નથી. શા માટે? તમે ઠેરે ઠેર, ગામે ગામ, ફરીએ ફરીએ મદ્રેસાઓ તો ઊભા કરી દીધા. જકાત ફિત્રના મૌલવી પાસે બહુ લાંબી અપેક્ષા નહીં રખાય. કોમ દાન આપે છે, ઇસ્લામે દાન આપવાનું કહેલું છે, જકાત ફિત્રા આપશો સવાબ નથી નક્કી કર્યો. ખેરાત કરવાનું કહ્યું છે, ખેરાત આપણે ભૂલી ગયા છીએ, એ આપણી પહેલી કમજોરી છે. 1,27,00,000 રૂપિયા સમાજની લાંબા ગાળાથી સેવા, અબજો રૂપિયા બચત કરતી સંસ્થાઓને પણ આપણે લીલા તરીકે નહીં આપી શકીએ, એ બહુ કમનસીબી છે આ સમાજની. સ્ટેજ ઉપર બેસીને ધાર્મિક સ્થળો પર મોટી મોટી વાતો કરે છે. માઇન્ડલીકલી આપણું સેટ કરવામાં એવું આવ્યું છે મજહબી રીતે કે આમાં જ તમને સ્વાબ મળશે. દીની શિક્ષણ માટે તમે મન ખોલીને દાન આપો છો, દુનિયાવી શિક્ષણ માટે 73 વર્ષથી જે સંસ્થા સંઘર્ષ કરી રહી છે સમાજ માટે તેને પણ મુશ્કેલી છે. જે લોકો અંદર છે તેમને ખબર છે આ સંસ્થાઓ કેટલી મુશ્કેલી પછી આ તબક્કા પર આવી છે, એનો ઇતિહાસ તો બહુ લાંબો છે. પણ આપણે ફિરકા પરસ્તીનો આ તો એક દોર છે. ઇકબાલે કહેલું તેમ, ફિરકા પરસ્તી કા હે જનુ જહર હલાહલ, હર દોર મેં યે દુશ્મન ઇન્સાન સે કહુંગા, હમ એક હૈ હમ એક રહેંગે હમ એક થે. પણ આજે તો જે દાવતનું કામ કરવા વાળા હતા, ઇકરામે મુસ્લિમનો પાઠ ભણાવવા વાળા પણ
અંદર અંદર ઝઘડી રહ્યા છે અને તે માટે કોઈ કોઈ બોલવા તૈયાર નથી. આ એક મોટી સમસ્યાઓના હું તમારા આગળ ખાલી ચિતાર રજૂ કરવા માંગુ છું. આ હટીને વાત કરી રહેલો છું, પરંતુ આ સમસ્યાઓ કોવિડ-19 પછી એટલી વકરવાની છે, દુનિયાના અર્થતંત્રને એટલી મુસીબતમાં મૂકી દીધેલું છે કે હવે પછી તમારે દાનની અપેક્ષા ભૂલી જજો. મફતિયું તમારું જે કંઈ છે, મદ્રેસા, સ્કૂલ, એ ભૂલી જવું પડશે. કારણ કે આવનારો સમય અને આપણી જે આગલી પેઢી એ અલ્લાહને પ્યારી થઈ રહેલી છે અને નવી પેઢી આ માટે તૈયાર નથી, ત્યાં પણ હવે મુશ્કેલીઓ છે. એટલે અહીંનું જે આયોજન છે એ લીલા કરીને થોડું આયોજન કરો. સમસ્યા ઘણી રહેશે, વાત તો બહુ લાંબી કરવાની હતી, પરંતુ મારા પાછળ ઘણા બધા નાની માણસો છે. આ તો મારા પાસે તો એવું કામ છે કે જ્યાં પાણીની હાજરી હોય ત્યાં તયમ્મુમ નાજાયજ છે ઇસ્લામમાં, પણ મારા પાસે આ તયમ્મુમ કરાવ્યો. લાંબી ઘણી વાતો છે, કોઈ વાર હું ઘણી વાર એવું વિચારું છું કે એક એજન્ડાના કામો પછી એક બીજું સેશન્સ રાખવામાં આવે. પેલા ભાઈજી વાત કરી બરાબર છે, હું પણ ઘણી વાર કહું છું યંગ આવતા પણ નથી, એ પણ સાચી વાત છે, પરંતુ પ્રોત્સાહિત કરવું એ આપણી એક કામયાબી છે, એક નિષ્ફળતા છે, એનો સ્વીકાર કરવો પડે. છેલ્લા ઘણા સમયથી મેં કારોબારીમાં બી કહ્યું છે, જ્યારે જ્યારે નવા હોદ્દેદારો આ સંસ્થામાં લાઈફ મેમ્બર બનવા આવે છે ત્યારે શંકાની નજરથી જોવામાં આવે છે અને એ ઘણું ખતરનાક છે. આ દરેક સંસ્થાઓમાં આપણે ઘણા પહેલાં હોદ્દેદાર લાઈફ મેમ્બરો બનાવ્યા, આજે કારોબારી જો મંજૂરી નહીં આપે તો યંગ ક્યાંથી આવે? મેં ઘણી વાર કીધું છે, આજે પણ મારે આ શિકાયત તમારા બધાના વચ્ચે કરું છું કે નવા નવા જે કોઈ અરજી આપે, વોરા સમાજનો હોય, ગામના બે માણસ એનું સજેશન કરે અને એને આપણે સભ્ય બનાવો. આ જે એજ્યુકેશન સોસાયટીમાં ખાલી જગ્યાઓ પડે છે કોઈ નહીં, કારણ કે ત્યાં પણ આવું ચાલેલું. એજ્યુકેશન સોસાયટીના અંદર યંગને ઘણી બધી તબદીલ, ઘણી લાંબી વાતો છે, પણ ત્યાં પણ આવું ચાલેલું. આજે ત્યાં કાગડા ઉડે છે. આ સંસ્થાના અંદર પણ જો તમે યુવાનોને સક્રિય ન કરશો તો લાંબે ગાળે અહીંયા પણ એ દુકાળ અહીંયા ઉદભવવાનો છે. લાઈફ મેમ્બર બનાવો, શા માટે કોઈના ઉપર શંકા કરીએ? આ આપણા જ પોયરા છે, આવતીકાલે એના ખાંધા પર બેસીને કબરની પહેલી મંજિલ એ જ લઈ જવાના છે. એટલે એને ગામમાં જ્યારે પણ અધિવેશન હોય તે ગામના સાથે શરત કરો કે 100 લાઈફ મેમ્બર તમારે આપવાના, તો આ સંસ્થા રનિંગ કરશે. બીજી ઘણી બધી બાબતો છે, પણ બીજા બધા મહાભન બોલવાના છે. આ કોસાડી ગામનો જે મારા ભાઈ કાસિમભાઈ જીભાઈ જે ઇતિહાસ રજૂ કર્યો, ખરેખર 800 વર્ષનો ઇતિહાસ સાંભળીને મારું મન પ્રફુલ્લિત થઈ ગયું. પરંતુ પછી જોવા પછી બી લાગ્યું કે ખંડેર બતા રહા હૈ ઇમારત પહેલે સંગીન હોગી. આપ સૌએ મને શાંતિ સાંભળ્યો તે બદલ આપ સૌનો આભાર. વાખીરો દાવાના અલહમદુલિલ્લાહ રબ્બુલ આલમીન. ખૂબ સરસ. હવે આગળના ઉદબોધન માટે હું બાબુભાઈ કોલી સાહેબને વિનંતી કરીશ કે તેઓ અહીં ઉપસ્થિત થાય અને પોતાના વિચારો રજૂ કરે. કે ઇમારત સંગીન હોગી, અહમદભાઈને જોઈને જ એવું લાગે છે કે ઇમારત ખરેખર સંગીન હોગી. એમની મહેનત જે હતી એ જ બતાવી રહી છે કે સંગીન ઇમારતથી જ આપણે આ મંચ બનાવ્યો છે. એનીવે હું મારા ગામમાં પ્રવચન આપવા ઊભો થયો, એ પ્રવચન જ નહીં કહેવાય, મારા ઘરના લોકો સાથે હું વાત કરવા માટે આવ્યો છું, એવું થયું. એનીવે મારી પાસે કહેવા જેવું બધું કંઈ છે જ નહીં. અહમદભાઈ નહીં આવવાના હતા અહમદભાઈ અહીંયા, પણ આજે હાજર છે એટલે ખાસ એમણે હાજરી મારા બોસ તરીકે આપી છે. કારણ કે પહેલેથી જ મારી પાસે બિરુદ છે મજૂર, અને અમારા ગામમાંથી કોસાળીમાંથી જેટલા લોકો જતા હતા મજૂર બનીને જ જતા હતા. આજે અલ્લાહના ફઝલથી જઈને આપણા કાસિમે કહ્યું એ પ્રમાણે સાઉથ આફ્રિકાને બધું જોયું, પણ ત્યાં સુધી તો અમારા માટે મુસાફરખાનું જ હતું અને એ મજૂરી હતી. એટલે કહેવાનો મતલબ એ છે કે એમણે અહમદભાઈ જોઈને નક્કી કર્યું કે આ ગામનો માણસ આપણને મજૂર તરીકે ચાલી શકશે, અને એમણે ગાઈડન્સ આપ્યું. અને એ પછી તો અહમદભાઈનો છત્રછાયા હતી એટલે આપણા બધા જ કામોમાં એ ટુ ઝેડ. અને આ યંગ લોકોની જે અત્યારે વાત થઈ રહી છે એટલે યંગ લોકોને જ મારે કહેવું છે કે તમારે આ સંસ્થા સાથે જોડાવા માટે
એમાં સક્રિય થવા માટે એના પ્રશ્નોમાં ઇન્ટરેસ્ટ લેવાનું શરૂ કરવું જોઈએ. આપણી સંસ્થાને શરૂઆતથી પ્રશ્નો હતા. અહમદભાઈ પોતે ચાર ચાર દિવસ, ત્રણ ત્રણ દિવસ મુંબઈમાં રહીને આપણી મુસાફરખાનાની ઇમારતનો કબજો લેવા માટે એમણે જમીન આસમાન એક કર્યા હતા, જેમના સાક્ષી આપણા આ જૂના જોગી લોકો છે. એટલે કહેવાનો મતલબ છે કે ઇઝીલી આપણી પાસે કંઈ આવ્યું નથી અને કાલે પણ નથી આવવાનું. અને આજે તો મોદી સાહેબની નીતિ જ એવી છે, મને કાલે કહેવામાં આવ્યું આપણા કબ્રસ્તાનની બાબતમાં કે ગણપતભાઈને કોઈ ઇન્ટરેસ્ટ નથી કારણ કે મુસ્લિમ ગામ છે. મેં કીધું ઠીક છે ભાઈ, ગણપતભાઈના કોઈ બાપ હશે, આપણે એની સાથે વાત કરીએ પહેલાં, પછી ગણપતભાઈને કહીએ. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે જે કંઈ કામ લેવા છે હવે આપણી સંસ્થાના હશે કે આપણા સમાજના હશે, પણ એના માટે આપણે અમિતભાઈ કહ્યું એ પ્રમાણે ડિટેલમાં જવા માટે એની સાથે જોડાવવું પડશે. આજની તારીખમાં મુંબઈ ખાતે 500 પ્રશ્નો છે. લખેલી એવું છે કે આજની તારીખમાં ત્યાં બીજેપી ગવર્મેન્ટ નથી એટલે બીજા માણસોનો સાથ સહકાર આપણને વધારે સારી રીતે મળી શકે, પરંતુ આપણને તો બીજેપીના ટાઈમ પર બી સાથ સહકાર મળ્યો કારણ કે અમિતભાઈ ઉપર હતા ઓલ ધ ટાઈમ, અને એમના અંગત સંબંધો એટલા સારા હતા કે 99% તમારા કામમાં કોઈ વાંધો આવતો નહોતો. એનીવે, અને હવે એમણે કહ્યું એ પ્રમાણે જે સજેશન થયું છે એમાં નવું ફાઉન્ડેશન કરવાનું, આપણા ટ્રસ્ટને વેલફેર વર્ડ આપીને એમણે કહ્યું. એટલે સ્કાય ઇઝ ધ લિમિટ, આપણે જે કંઈ કરીશું એ ઓછું છે. આપણે જ્યાં આજે બેઠા છીએ, એક જમાનામાં આ જમીનમાં 7-12 અવતારામાં કદાચ અમારા કોલી ફેમિલીનું નામ છે, અને મમૂન ફેમિલીએ એ લોકોએ ખરીદ્યું હતું. મારા ભણતર માટે 300 રૂપિયા વીંગાના હિસાબે વેચવામાં આવ્યું હતું. એટલે કહેવાનો મતલબ એ છે કે જે લોકોએ કામ કર્યું છે, વસ્તાની સાહેબ અહીંયાથી જઈને જે કંઈ એમણે કામ કર્યું છે, એ ત્યાં જેટલી વાર મુંબઈ આવે છે ત્યારે આ જ વસ્તુનો ઉલ્લેખ થાય છે, અને આપણા બધાના માટે છે. કારણ કે આમાં એક એક વ્યક્તિ એવી છે કે જે લોકોએ બધાએ બહુ ઘણું બધું સાહસ બી કર્યું છે, તકલીફો બી ઉપાડી છે, અને સારા નરસા દિવસો બી જોયા છે. એટલે કોઈના માટે નવું નથી, એ લોકો બધા પહોંચી વળશે, યંગ હશે કે ઓલ્ડ હશે. અને ઉંમરવાળો જે સવાલ છે એ લોકોને તમારા સાઈટમાં બેસીને પૂછીને કામ આગળ ચલાવવાનું કે ભાઈ આજે કલેક્ટર પાસે જવું છે કે તલાટી પાસે જવું છે કે મામલતદાર પાસે જવું છે કે કોઈ ગવર્મેન્ટના કામમાં છે કે કોઈ કોન્ટ્રાક્ટરના કામમાં છે કોઈ સપ્લાયરના કામમાં છે, એ બધા કામ. એટલે ઇન્શાઅલ્લાહ એમાં કાંઈ પ્રોબ્લેમ નહીં આવશે. વી ડૂ ઇટ ટુગેધર. અને મારી હાજરી મને નથી ખબર, 75 કમ્પ્લીટેડ, 76, એટલે હવે જેટલા દિવસ હશે એટલા દિવસ હું તમારી જોડે છું. જનરલ સેક્રેટરી ફૈઝલભાઈ, મારા વડીલો તથા ગામે ગામથી પધારેલા મારા વડીલો અને નવયુવાનો, આજે જ્યારે નવી કમિટીની રચના થઈ ત્યારે હું માનું છું ત્યાં સુધી જે કંઈક ટેલેન્ટ નવયુવાનના માટે રજૂઆત થઈ છે, લગભગ આખી કમિટીમાં થઈને 5-6 નવા ટેલેન્ટ છોકરાઓ સમાવેશ થયા છે. આ ભાઈએ જે કંઈક રજૂઆત કરી છે યંગ માટે, એ ફિકર આ વડીલોની પણ છે. ઇન્શાઅલ્લાહ હું માનું છું ત્યાં સુધી ઈસુભાઈએ જે કંઈક સૂચન કર્યું છે તો એના માટે એ વાતમાં હું સૂર પુરાવું છું. અને એટલું ચોક્કસ કહીશ કે નવા વરાયેલા પ્રમુખ સેક્રેટરી અને હોદ્દેદારોને કે આ સમાજમાંથી આ કમિટી ઉપરાંત દરેક વિભાગમાંથી 5 નવયુવાનોની જે સિફારિશ ઈસુભાઈએ કરી છે એને આપણે આવકારવી જોઈએ. એમને આપણી સંસ્થાના અંદરમાં ખાસ આમંત્રિત તરીકે એમને સ્વીકારીએ, આપણી મિટિંગમાં એ ઉપસ્થિત રહે, તૈયાર થાય અને એની ટેલેન્ટ બતાવે, ને હું માનું છું ત્યાં સુધી 2 વર્ષ પછી મરનાર કમિટીમાં ઇન્શાઅલ્લાહ એ કમિટીમાં પણ સમાવેશ થઈ શકે. વડીલોની વાત થઈ તો ભૂતકાળમાં કેટલા નવયુવાનોને આપણે પ્રવેશ આપ્યો છે, તેમાંથી
40% નવયુવાનોની હાજરી 20% પણ નથી. હું વિનંતી કરું છું કે તમે જે કોઈ નવયુવાનની સિફારિશ કરો, જે સક્રિય હોય, જેને સમાજ માટે કંઈક કરવાની તમન્ના હોય, એવા નવયુવાનોની સિફારિશ લેખિતમાં તમે પ્રમુખ સેક્રેટરીને મોકલજો. ઇન્શાઅલ્લાહ મેનેજિંગ કમિટી ખુલ્લા મને એને સ્વીકારશે, હું આશા રાખું છું. વધુ જ્યારે આ નવયુવાનો મેનેજિંગ કમિટીમાં આવશે, 2 વર્ષ 3 વર્ષ આ કમિટીમાં, અને એ જેની ભલામણ કરો, તો હું માનું છું ત્યાં સુધી 40 વર્ષથી અંદર ના નીકળજો, કે આવનારા દિવસોમાં આપણે એને પ્રમુખ તરીકે કે સેક્રેટરી તરીકે પણ પ્રોજેક્ટ કરી શકીએ. ને ઇન્શાઅલ્લાહ એની અસામે કોઈને વાંધો ના હોય. આ સમાજની સંસ્થા છે, સમાજ નક્કી કરશે તે જ થશે. પરંતુ ભૂતકાળમાં જ્યારે આ યંગ નામની સ્થાપના થઈ ત્યારે આ લોકો પણ યંગ હતા, ત્યારે યંગનું નામ તો રાખ્યું, યંગ લોકોએ વહીવટ પણ કર્યો. પરંતુ જ્યારે જ્યારે આપણે નવી કમિટીમાં નવા યુવાનોને જ્યારે લાવવાની કોશિશ કરી, ત્યારે ફક્ત હાજરી આપવા પૂરતું નહીં, પરંતુ એ સક્રિય તરીકે નવયુવાનો આગળ આવે એવી ધગસ ઘણી ઓછી જોવામાં આવી, કમનસીબી છે આપણી. આપણે મંચ પરથી ફરિયાદ કરવી એના કરતાં જે કોઈ ભાઈ રજૂઆત કરે છે, એને હું વિનંતી કરું છું કે શક્ય હોય તો પ્રમુખશ્રી સેક્રેટરીને મળજો, જરૂર પડે તો અમારો બી સહકાર લેજો, અને નવયુવાનોને આગળ કરજો. અને હું આશા પણ રાખીશ કે આ પ્રમુખ સેક્રેટરી કે મેનેજિંગ કમિટી નવયુવાનોને અવશ્ય સ્વીકારશે. શા માટે વિરોધ હોય? કોઈનો વિરોધ નથી, સંસ્થા સમાજની છે, સમાજે જ કામ કરવાનું છે. નવયુવાનો સક્રિય રહેશે, કારણ કે આજે ઉંમર બાબતમાં કોઈ કંઈ કહી શકતું નથી. વડીલો પણ ઈચ્છે છે કે આપણા પછીની પેઢી સારી રીતે તૈયાર થાય, કેમ કે સંસ્થા છે, હોદ્દાઓ અને કમિટી સભ્યના જે કંઈ હોદ્દાઓ છે એ તો આવનારા અને જનારા છે. સંસ્થા મહાન છે, સમાજની સંસ્થા છે, એને આપણે ખૂબ પ્રગતિ તરફ લઈ જવાની છે. ત્યારે આપણે સૌ નેક ડીલે સંસ્થાને સહકાર આપીએ, સાથે મળીને કામ કરીએ, અને આવનારા દિવસોમાં સમાજના જે કંઈક પ્રશ્નો હશે એ આમાં આપણે સૌ સાથે મળીને એમાં આગળ વધીએ એવી આપ સાહેબોથી આશા રાખું છું. ઇન્શાઅલ્લાહ ફરી એકવાર હું વિનંતી કરું છું કે પાપ નવયુવાનોની ભલામણ કરજો, તમારી કોઈ વાત ભોગત જશે નહીં, એની હું આ તકે એક જવાબદાર વ્યક્તિ તરીકે આપને હું ખાતરી પણ આપું છું. તમારા તરફથી લડવાનું હશે તો આ વહીવટદારો સાથે હું પણ લડવા લાગીશ. બરાબર, અલ્લાહ હાફિઝ. મને જે કંઈક સાંભળ્યો, કંઈક બોલાઈ ગયું હોય તો વડીલોની પાસે પણ હું માફી ચાહું છું. વડીલોએ, સંસ્થાના સંચાલકોએ આપણને હકીકતથી અને પ્રશ્નોથી માહિતગાર કર્યા, તેથી કહું કે ફિકરો સે આગે બઢ ઓર મંઝિલ તલાશ કર, મિલ જાય અગર દરિયા તો સમંદર તલાશ કર, હર શીશા ટૂટ જાતા હૈ પથ્થર કી ચોટ સે, પથ્થર હી ટૂટ જાય કોઈ એસા શીશા તલાશ કર, બેઢંગી કી ભાગ દોડ સે આજ તક તુજે ક્યા હુઆ હાસિલ, તેરી કૈફિયત હી બદલ જાય એસા રહેબર તલાશ કર. હવે ખૂબ આભાર. પ્રાસંગિક ઉદ્બોધનો પછી જનાબ મુસાભાઈ યુસુફ પટેલ સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ પ્રમુખશ્રી તરીકેનું પોતાનું ઉદ્બોધન રજૂ કરે. અસ્સલામુ અલૈકુમ. બિસ્મિલ્લાહિ રહમાન રહીમ. મૈં વમન તબિઅહુ ઇલા યૌમિદ્દીન અમ્મા બાદ. ઉપસ્થિત સજ્જનો, માનવંતા મહેમાનો, વિદેશથી પધારેલા મહેમાન, સન્માનિત સહકાર્યકરો તેમજ કોસાળી ગામના નેકદિલ નાગરિકો, સંસ્થાના શુભેચ્છીઓ, આજરોજ આપણે સૌ યંગ સુરતી સુન્ની મુસ્લિમ વોરા વેલફેર સોસાયટીના 39મા વાર્ષિક અધિવેશન ઉત્તર વિભાગના કોસાળી ગામે મૌલાના હુસેન અહમદ મદની ઉચ્ચતર માધ્યમિક શાળાના પટાંગણમાં યોજવામાં આવ્યો છે, જે નિમિત્તે હું આપણી
સંસ્થાના પ્રમુખના હૈસિયતથી સંબોધન કરતા અત્યંત આનંદ તેમજ આભારની લાગણી અનુભવું છું. આ ક્ષણે પ્રથમ હું આપણી સંસ્થાના તેમજ આપણા વોહરા સમાજના ખૂબ જ લાગણીસભર કોમના નિસ્વાર્થ મુખલીસ હમદર્દ સેવાભાવી ચાણક્ય સમા વિદ્વાન નેતા એવમ મરહૂમ અહમદભાઈ પટેલ સાહેબ દિલ્હી ખાતે અવસાન થયાના સમાચાર સાંભળી આખો સમાજ તેમજ દરેક કોમના લોકો સ્તબ્ધ થઈ જવા પામ્યા હતા. આપણા સમાજના બીજા હમદર્દ એવા જનાબ અહમદભાઈ ગોબા સાહેબ તેમજ મુસ્લિમ કોમના ઘણા સારા નેકદિલ વિદ્વાનો બુઝુર્ગો આલિમો જેઓ અલ્લાહની રહમતમાં પહોંચી ગયા છે. અલ્લાહ પાક દરેકને જન્નતુલ ફિરદોસ હતા મકામ અતા ફરમાવે. આમીન. આપ સૌ આપણી આદર્શ સંસ્થાથી યંગ સુરતી સુન્ની મુસ્લિમ વોરા વેલફેર સોસાયટી સુરતની ઉજ્જવળ કામગીરી અને સફળતાની સિદ્ધિઓ સુપરિચિત છો. મુંબઈ ખાતે એમી ગંગા મેમોરિયલ કોમ્યુનિટી સેન્ટર તેમજ હાજાણી આઈસાબેન કાસમ ભલેશ્વરિયા મેમોરિયલ કલ્ચરલ સેન્ટર ગોળબંદર દેસર તેમજ એમ એચ બીજાભાઈ એકેડેમી સેન્ટર અંકલેશ્વર યંગ વોરા વેલફેર બુલેટિન તેમજ સંસ્થાના અન્ય કામકાજથી કોમના લોકો ફાયદો લે એ હેતુથી સંસ્થા કામ કરી રહી છે. સંસ્થા સમાજના કોમના હિતમાં ખૂબ સારી પારદર્શક ઈમાનદારી કાર્ય કરી રહી છે. સંસ્થા ચલાવવા માટે આપ સૌના સૂચનો તેમજ સહકાર મળી રહે એ માટે સદા તત્પર રહે અને આપ ઉદાર સખી સજ્જનોથી હું નમ્રતાપૂર્વક વિનંતી કરું છું. સંસ્થાને જ્યારે ત્યારે મદદની જરૂર પડી ત્યારે આપ સાહેબોએ સંસ્થાને ખૂબ દિલથી મદદ કરી છે એ ભૂલી શકાય એમ નથી. હાલમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન જેવી સમસ્યા ઊભી થઈ જેને લઈ 22 માર્ચ 2020 આપણી સંસ્થાના કામકાજ અંદાજે 7 મહિનાથી બંધ રહ્યું હાલ ધીમી ગતિથી ચાલુ છે. સામાન્ય થતા કેટલો સમય લાગશે કહી શકાય એમ નથી. એને લઈ સંસ્થાની આર્થિક પરિસ્થિતિમાં ખૂબ નુકસાન થવા પામ્યું છે. પરદેશથી મહેમાનો પણ આ સમયે દરમિયાન આવી શક્યા નહીં. હજુ પણ આપણે વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. આ સમયે આ સમય પણ કેટલો ચાલે એ કહી શકાય એમ નથી. સાલ દરમિયાન સંસ્થાની કારોબારી પેટા સમિતિ તેમજ હોદ્દેદારોની સમયાંતરે મિટિંગો મળી સંસ્થાના કામ અંગેના વિચારો સૂચનો થકી કામની અનુમતિ સાથે કામો કરવા તમામ હોદ્દેદારો કમિટીના સભ્યો ટ્રસ્ટી સાહેબો તેમજ મહાનુભાવોની અનુમતિથી સંસ્થાના વિકાસમાં કામો થાય એ ખૂબ જ સારી બાબત છે. સમાજના દાતાઓ આપણી સંસ્થાને જ્યારે ત્યારે નાણાંની મદદની જરૂર ઊભી થઈ ત્યારે દાતાઓ તરફથી વખતો વખત નાના મોટા દાનો મળતા રહ્યા છે. ક્યારેક ડોનેશન કે ક્યારેક બિન વ્યાજુ લોન થકી આપણી નાણાકીય આર્થિક જરૂરિયાત ખૂબ જ ઉપયોગી જરૂરિયાતમાં ખૂબ જ ઉપયોગી બન્યા છે. હું આપ સર્વેનો અંતઃકરણ આભાર માનું છું. અલ્લાહ પાક દરેક ઇમદાદો સર્વની મહેનત તે કબૂલ ફરમાવે બંને જહાનમાં એનો બદલો અતા ફરમાવે. આમીન. સંસ્થાની વર્ષ દરમિયાન જે કંઈ ચિતાર સેક્રેટરી જનાબ ફેઝલભાઈ ખૂબ વિસ્તૃત માહિતી આપી છે તેથી એ બાબતે મારે કહેવાનું રહેતું નથી. વર્ષ દરમિયાન મારા તમામ સાથી સભ્યો માનદ મંત્રી ટ્રેઝરર હોદ્દેદારો ભૂતપૂર્વ રહી ચૂકેલા મારા વડીલો ઓફિસ સેક્રેટરી તેમજ સંસ્થાના કાર્યકર્તા સંસ્થાના કામ કરવામાં મળેલ સહકાર અને પ્રેરણા અને સહકાર સહયોગ માટે હું એમનો દિલથી શુક્રિયા ગુજારું છું. આપણી સંસ્થાની 2 વર્ષ અગાઉ વેસમાં મુકામે 13/1/2019 રોજ 37મા વાર્ષિક અધિવેશનમાં મને આપણી સંસ્થાના આગામી 2 વર્ષ માટે સંસ્થાના પ્રમુખ તરીકે મારી શરતી નિમણૂક કરવામાં આવી હતી જે માટે હું સંસ્થાના આગેવાનો તેમજ કોમના સદસ્યોનો શુક્રગુજાર છું. એથી આગામી 2 વર્ષ માટે સંસ્થાના પ્રમુખ પદ માટે જનાબ મઝહરભાઈ સાલીજી સાહેબની નિમણૂક કરવામાં આવે છે જે માટે અભિનંદન સાથે એવો હવે સંસ્થાને ખૂબ મદદરૂપ થાય અને સંસ્થા તરક્કી કરે એવી દુઆ. ગ્રામજનો આ સંમેલનના સફળતા માટે સેવાકીય પ્રવૃત્તિ આવકાર દાવત સહકાર બદલ દરેક ગામવાસી ભાઈઓને સંસ્થા વતી હું આપ સૌ ગામવાસી ભાઈઓનો શુક્રિયા અદા કરું છું. આભાર માનું છું. અંતમાં મારી સંસ્થાની કામગીરી દરમિયાન મારાથી જાણે અજાણે કોઈ ભૂલ થઈ હોય તો હું આપ સૌની માફી માંગુ છું. આપ સૌ સંસ્થાના સંમેલનમાં આપની કિંમતી સમય કાઢી હાજર રહ્યા તેમજ મને શાંતિથી સાંભળવા બદલ
હું આપ સૌનો આભાર માનું છું. અંતમાં હું બેસવાની રજા લઉં છું. સ્વસ્થ રહો. મારા પૂર્વભાઈ પ્રમુખ મુસાભાઈ માનંદિયા ફેઝલભાઈ ડાયરેક્ટર બિરાજદારો મહાનુભાવો સભામાં ઉપસ્થિત વડીલો અને મિત્રો સલામ અલૈકુમ. આપ સૌએ મારામાં વિશ્વાસ મૂકી સંસ્થાના પ્રમુખ તરીકે મારી વાણી કરી જે બદલ હું આપ સૌનો હાર્દિકપૂર્વક આભાર માનું છું. સંસ્થામાં માજી પ્રમુખ મારા વાલિદ ઇબ્રાહીમભાઈ સામેજીનો ઇંતકાલ બાદ છેલ્લા 25 વર્ષથી હું સંસ્થામાં સંકળાયેલો રહ્યો છું. જે દરમિયાન આપ સૌએ મારામાં વિશ્વાસ મૂકી અનેક વખત મારી અલગ અલગ હોદ્દા ઉપર વરણી કરી મને સંસ્થા વિવિધ કામગીરી કરવાનો તક આપી છે તે બદલ હું આપ સૌનો શુક્રિયા અદા કરું છું. હજિયાણી આહિસાબેન કાસમભાઈ બલેશ્વરિયા મેમોરિયલ કલ્ચર સેન્ટર વર્ષોમાં પૂર્ણ કરવા માટે થયેલ ખર્ચ અને કોવિડ-19ના કારણે સંસ્થા હાલ આર્થિક તંગી ઉભી રહેલ છે જે આપણા સામે સૌથી મોટો પડકાર છે. આપ સૌના સાથ સહકારની આવનાર સમયમાં આપણે પડકારને પહોંચી વળીશું તેવી ઉમ્મીદ છે. વર્ષોવા પ્રોજેક્ટ સંબંધી જે કંઈ કાર્યવાહી બાકી છે તે માટે પણ આપણે કટિબદ્ધ થવાનું છે. તેમજ વકફ બોર્ડ સંબંધી પણ કેટલીક પૂર્તતા કરવા બાકી પડે છે જે કામગીરી પણ આપણે આગામી વર્ષોમાં પૂર્ણ કરીશું એવી હું આપ સૌને ખાતરી આપું છું. સંસ્થાના માધ્યમથી સમાજના ઉદ્ધતન માટે વધુને વધુ સંસ્થા માટે સામેલ થાય તે માટે પણ આપણે પ્રયત્નશીલ રહેવાનું છે. આપ સૌને ભૂતકાળમાં જે પ્રકારના સાથ સહકાર મને આપ્યો છે તેવો જ સાથ સહકાર આગામી વર્ષોમાં આપતા રહેશો તેવી આપ સૌને ઉમ્મીદ રાખું છું. અને બાર ગાય ઉગાવેલી સંસ્થામાં ઉત્તરોત્તર પ્રગતિમાં દુઆ ગુજારું છું. આમી. આપણા નવા નિમાયેલા પ્રમુખ મઝરભાઈને હું મુબારકબાદ આપું છું અને 2 વર્ષથી અમારી સાથે રહીને કામ કર્યું મુસાભાઈ પટેલ સાહેબ એમને પણ હું મુબારકબાદ આપું છું કે 2 વર્ષ ઘણું સારી રીતે ટીમમાં સાથે રહીને કામ કર્યું છે. બીજી એક જાહેરાત કરું છું કે મઝરભાઈ સારેજી તરફથી એમના તરફથી ગંગા મુસાફાખાનામાં 3 રૂમ રિનોવેશન કર્યા છે અને બીજા 3 રૂમ રિનોવેશન એમના તરફ કરવાનો આજે હું જાહેરાત કરું છું. એટલે ટોટલ 6 રૂમ એમના પોતાના તરફથી રિનોવેશન કરવાની જાહેરાત કરું છું. સલામ અલૈકુમ. જઝાકઅલ્લાહ મઝરભાઈ. શબ્બીર મોહમ્મદ પટેલ સાહેબ ઉમરવાળાને વિનંતી કરીશ કે તેઓ આવનાર મહેમાનોનો આભાર માનીશુંની વોરા મુસ્લિમ વેલફેર સોસાયટીના 39માં અધિવેશનના પ્રમુખ શ્રી મુસાભાઈ પટેલ સાહેબ, સંસ્થાના નવા વરાયેલા પ્રમુખ શ્રી મઝર ઇબ્રાહીમ સાલીજી સાહેબ, સંસ્થાના ઓનરરી જનરલ સેક્રેટરી ફેઝલભાઈ બાવા સાહેબ, સંસ્થાના હોદ્દેદારો, મેનેજિંગ કમિટીના સભ્યો અને ગામે ગામથી પધારેલા લાઈફ મેમ્બર્સીઓ, સોસાયટીના આમંત્રણને માન આપીને આપ કોસાળી ગામે જે સંસ્થાના અધિવેશનમાં હાજરી આપી છે સંસ્થા વતી હું સૌનો હાર્દિક આભાર માનું છું. અને અમારે સોસાયટીના હોદ્દેદારોને માન આપીને કોસાળી ગામે જે યજમાનીની દાવત સ્વીકારી છે કોસાળી ગામવાસીઓને બી સંસ્થા વતી હું આભાર માનું છું. ખાસ કર આજના અધિવેશનને કામયાબ બનાવવામાં જણાવ યુસુફભાઈ જીભાઈ સાહેબ, કાસિમભાઈ જીભાઈ સાહેબ તેમજ કોસાળી ગામના જે લોકોએ સારી સભા કરી છે એમનો પણ સોસાયટી વતી આભાર માનું છું. અંતમાં આપ સૌનો આભાર માની સભા વો અસર કર દે મેં માંગુ તુજસે કતરા તો સમંદર કર દે. દુઆ માટે હું મૌલાના ઇમરાન કોટવાલ સાહેબને વિનંતી કરીશ. બિલઆલમીન વલઆકિબતુ લિલમુત્તકીન વસ્સલાતુ વસ્સલામુ અલા રસૂલિહિલ કરીમ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ ફી અવ્વલિ કલામિના ફી ઔસતિ કલામિના ફી આખિરિ કલામિના. يا احكم الحاكمين يا عدل العادلين يا اطهر الاطهرين يا اجمل الاجملين يا ارحم الراحمين. اللهم عصمني من الشيطان الرجيم. اللهم عصمني من الشيطان الرجيم. اللهم انا نسالك الهدى والتقى والعفاف والغنى. اللهم احفظنا من كل بلاء الدنيا وعذاب القبر وعذاب الاخره. يا ارحم الراحمين
हम तेरे दर के भिखारी हैं। हे अल्लाह, हाथ फैलाना हमारा काम है, बिगड़ी बनाना तेरा काम है। हमारे दामन को मोहब्बतों से भर दे, उल्फतों से भर दे, नफरतों और कदूरतों को दूर फरमा, आपसी ना इत्तेफाकी और दुश्मनियों को खत्म फरमा, जलसी से हिफाजत फरमा, हमारे सिर रंग जहरन जरी खफी कताओं को माफ फरमा, हमारी आगे से दाएं से बाएं से ऊपर से नीचे से फौक तहत शर्क गर्व तमाम सिम से हमारी हिफाजत फरमा। ए अल्लाह, तेरे नबी का फरमान है कि यदुल्लाहि अलल जमाती, कि जमात के ऊपर तेरा हाथ है। ए अल्लाह, तेरा हाथ हमेशा हम पर रहे से फैसले फरमा। ए अल्लाह, चाहे हमारी निशानी इख्तिलाफ होते रहे, दिल के इख्तिलाफ और दिमाग के इख्तिलाफ से हमारी हिफाजत फरमा, आपस में प्यार मोहब्बत और ये काम करने की तौफीक नसीब फरमा। ए अल्लाह, कोशिश करना हमारा काम है, अस्सायु इत्मामु मिन अल्लाह, इस काम में तकमील तक पहुंचाना तेरा काम है। अल्लाह, तू ही तकमील तक पहुंचा दे, इनकी रात दिन की फिक्र और काविशें और मेहनतों को कबूल फरमा। अल्लाह, इस सर जोड़ कर बैठने को कबूल फरमा। अल्लाह, इनके काम को इंदल्लाह और इंदन्नास कबूल फरमा। अल्लाह, यहाँ जो कीमती तेरा सरमाया है, अल्लाह डॉक्टर है, वो कला है, लीडर है, कायद है, इस गाँव के बड़े है, सब को अल्लाह तेरी बारगाह में कबूल फरमा। अल्लाह, जिस कौम ने तेरे नबी का फरमान है, जिस कौम ने आपस में नफरतें की, अदावतें की, दुश्मनी की, उनको नाकामी का चेहरा देखना पड़ा, और जिन्होंने इत्तेफाक और इत्तेहाद को हाथ से पकड़ लिया, उनको हमेशा तूने सरबुलंदी दी है, हमें भी सरबुलंदी नसीब फरमा। ए अल्लाह, तूने खुद कहा वाकसिमु बिहब्लिल्लाह, मेरी रस्सी को मजबूती से पकड़ लो, तफरकाबाजी ना करो, आपस में जमातों में ना बटो, आपस में इख्तिलाफ ना करो, हम सबको अल्लाह मिलजुल कर काम करने की तौफीक नसीब फरमा, एक दूसरे का एहतराम नसीब फरमा, एक दूसरे की ताजीम नसीब फरमा। ए अल्लाह, तेरे नबी का फरमान है कि तमाम मोमिन एक जिस्म के मानिन है, एक को तकलीफ होती है तो दूसरे को भी तकलीफ होती है। ए अल्लाह, हमें एहतराम की तौफीक नसीब फरमा। तेरे नबी ने फरमाया है कि अल्लाह नफरतों और अदावतों के मुनहदिम करो, उसको ख़त्म करो, हमें भी ख़त्म करने की तौफीक नसीब फरमा। ए अल्लाह, एक मोमिन दूसरे मोमिन के साथ सुकून जैसे एक सुकून के साथ बांधा जाता है, ऐसे ही है, सबको इत्तेफाक और इत्तेहाद के साथ काम करने की तौफीक नसीब फरमा, इनकी काविशों को कबूल फरमा, कर्जे को ख़त्म फरमा, दस्ते गैर से मदद फरमा। ए अल्लाह, ए अल्लाह, गलत उंगलियां उठाने से हिफाजत फरमा, उलमा की कदरदानी की तौफीक नसीब फरमा। ए अल्लाह, उलमा और मदरसा का एहतराम नसीब फरमा। ए अल्लाह, ये उलमा जब तक दुनिया में बाकी रहेंगे, तब तक तेरा दीन बाकी रहेगा। ए अल्लाह, दुश्मनों की साजिश है कि उनके उलमा से मुतनफ़िर किए जाए, इनके बड़े और असलाफ से इनको काटे जाए। ए अल्लाह, ऐसी साजिशों से हिफाजत फरमा, हमारी मॉडर्न जो सोच है इसको बदल दे। ए अल्लाह, दीन को हर मामले में तरजीह देने की तौफीक नसीब फरमा। ए अल्लाह, तेरा फरमान है जो अरबी समझेगा वही तेरी मारिफत समझेगा, तेरा ये फरमान नहीं कि जो इंग्लिश समझता है वही दुनिया चला सकता है। ए अल्लाह, ए अल्लाह, उलमा की कदरदानी की तौफीक नसीब फरमा। ए अल्लाह, हमारी दुआओं को असहाबे बदरीन के सदके में कबूल फरमा, इन गांव वालों की कोशिशों को कबूल फरमा। ए अल्लाह, ये मुशरूकों का मंजर नजर रहा है, ये किबला रहा है, इस करिए में खूब बरकतें नाजिल फरमा, यहाँ के सखी दाताओं को इसके अंदर में खूब मदद करने की तौफीक नसीब फरमा। हमारी दुआओं को तेरे हबीब के आमीन के दर्जे में कबूल फरमा। बिफज़्ल सुभान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन व अलहम्दुलिल्लाह। भाई जरा मेरा ऑफिस सेक्रेटरी।